नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सब्वसाहुणं एसो पंचो नमुक्कारो सब्ब पाप प्रणासनो मंगलाणं च सब्बेसिं पद्मं हवै मंगलम् कल्याण पाद पारामं सुत गंगा हिमाचलम् विश्वांभोज रविदेवं वंदे श्री ज्ञातनंदनम् श्रीमते वीरनाथाय सनाथाय अद्भुत श्रिया महानंद सरोराज मरालाय रते नमः कृतापरा देवी जने कृपा मंथर तारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीर जिननेत्रयो अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः ओंकाराय नमः अनंत करुणाना सागर अडार दोस्ती रही जेवे चार घाती कर्मनो क्षय कर्यो छे वर्तमान काल में भव्य जीवोने उपदेश आपवा माटे विचरण करी रहा छे एवा देहधारी सिमंदर स्वामी आदि विस्तीर्थंकर परमात्माओने कोटि कोटि वंदन जेवे आठ कर्मनो क्षय कर्यो छे जेवनु देह અને આત્મા અલગ થઈ ગયા છે એવા પવિત્રતમ આત્મા કે જેની અંદર અનંતાનંત ગુણોનો ભંડાર છે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે એવા અનંતાનંત સિદ્ધ ભગવંતોને કોટી કોટી વંદન ગચ્છ અને ગણને ધારણ કરવા વાળા જૈન શાસનની સતત ચિંતા કરવા વાળા જૈન શાસનની ધુરાને સંભાળવા વાળા ચતુર્વિધ સંગમાં આચારોનું પાલન કરાવવા વાળા પરમાત્માની આજ્ઞાને અનુસાર પરમાત્માની વાણીનું પ્રસારણ કરવા વાળા એવા તમામ આચાર્ય ભગવંતોને કોટી કોટી વંદના બનાવવાનું દાયિત્વ જેણે સંભાળ્યું છે સમ્યક જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એ સમ્યક જ્ઞાનના પ્રચાર પ્રસારની અંદર ઉન્નાળપૂર્વક ચતુર્વિધ સંઘને અધ્યયન કરાવવા વાળા એવા ઉપાધ્યાયજી ભગવંતોને કોટી કોટી વંદન મારું અને તમારું સ્વપ્ન આ આરાધનામાંથી એને સમજીને વિચારીને આગારમાંથી અણગાર બનીએ 27 ગુણોથી યુક્ત બનીએ પંચ મહાવ્રત ધારી બનીએ 24 કલાક પરમાત્માની આજ્ઞા અનુસાર જીવન જીવવા વાળા તમામ સાધુ ભગવંતોને કોટી કોટી વંદન આજે ત્રીજા દિવસના સવારના પ્રવચનના માધ્યમથી માધ્યમને સાંભળવા માટે વિતરાગ વાણીને પરમાત્માની વાણીને સાંભળવા માટે આવેલા મારા સાધર્મિક બંધુઓને એની અંદર એની સમ્યક જ્ઞાનની પીપાસા જોઈને હું સત સત પ્રણામ કરું છું બે દિવસના પ્રવચનોના માધ્યમથી પાંચ કર્તવ્ય અને 11 કર્તવ્ય એની વાતો ચાલતી હતી
પેલા દિવસે પાંચ કર્તવ્ય કીધા હતા. આજે ગઈકાલે આપણે 11 કર્તવ્યની વાત કરી હતી. અમુક કર્તવ્ય બાકી પણ રહી ગયા હતા. સામાન્ય રીતે આજે પૌષધ વ્રતની ચર્ચા ચાલતી હોય છે. પરમ કૃપાળુ પરમાત્માએ મોક્ષ માર્ગમાં જવા માટે થઈને અસંખ્ય રસ્તા બતાવ્યા છે. એ અસંખ્ય રસ્તામાંથી એકાદ રસ્તો એવો પકડાઈ જાય કે એના માધ્યમથી વ્યક્તિના જીવનમાં પરિવર્તનની શરૂઆત થતી હોય છે. પરિવર્તનની શરૂઆત થાય એટલા માટે અસંખ્ય ઉપાયો, વિધિઓ, પ્રકારો બતાવીને તીર્થંકર પરમાત્માએ આ જગતના જીવો ઉપર બહુ મોટું કલ્યાણ કર્યું છે. જે જે સંજ્ઞાઓ હતી એ સંજ્ઞાને તોડવા માટે થઈને એ સંજ્ઞાને તોડીને આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે. અનાદિકાળથી પરિભ્રમણ થયેલો આત્મા ક્યાંક અટકે, વિરમે અને મોક્ષ માર્ગ તરફ કદમ આગળ ચાલતો થાય એટલા માટે પરમાત્માએ રસ્તા બતાવ્યા. તમને બધાને ખબર હશે, ચાર પ્રકારની સંજ્ઞાઓ હોય છે. ચાર પ્રકારની સંજ્ઞાઓ અગર પાછળ વાળા બે બેઠા એને પૂછું કે કઈ કઈ સંજ્ઞા હોય. ચાર પ્રકારની સંજ્ઞા પછી બહેનોમાં પૂછીશ, બે ચાર જણા નહીં પૂછું બાકી બધાને પૂછીશ. ચાર સંજ્ઞાઓ કઈ કઈ પાછળ બહુ સરસ. ચાર સંજ્ઞા છે. આહાર સંજ્ઞા તમને ખબર છે, આહાર સંજ્ઞા અત્યારે પણ ચાલુ છે. અત્યારે પણ આહાર સંજ્ઞા ચાલુ છે. પરમાત્માની સામે સાથીઓ જયારે કરીએ ને અને સાથિયા ઉપર નૈવેદ્ય મૂકીએ, દરેક ધર્મમાં એના માટે અલગ અલગ શબ્દ વાપર્યા હોય પણ જૈન પરિભાષાની અંદર એના માટે નૈવેદ્ય શબ્દ વાપરવામાં આવે છે. કયો શબ્દ? નૈવેદ્ય. થોડું ઊંડાણ લઈ જશે, થોડું શાંતિથી સાંભળજો, તમને ખ્યાલ આવે અને બોલવાની ગતિ પણ ધીમી રાખજો કે જેથી તમારો સ્વાધ્યાય સાચો થાય. એ નૈવેદ્ય એ આહારનું પ્રતીક છે. કોનું પ્રતીક છે? આહારનું. અનાદિકાળથી આપણે આહાર કરતા કરતા આવ્યા છીએ એટલે બહુ દુઃખી થઈએ તો પરમાત્મા પાસે વિનંતી કરીએ, પ્રભુ આપની કૃપાથી આહારી સંજ્ઞામાંથી અણહારી સંજ્ઞામાં હું જાઉં. આ શબ્દ કેટલી વાર સાંભળ્યો છે? અનેક વાર. આહારી સંજ્ઞામાંથી અણહારી સંજ્ઞા, એકિન્દ્રથી માંડી પંચિન્દ્ર જીવમાં ક્યારે એવી અવસ્થા નથી આવી કે જ્યાં હું અણહારી બની શકું. આપ કલ્પના કરીએ, તમે અત્યારે આહારી છો કે અણહારી? અત્યારે મેં કીધું એમ નહીં, તમે શું કહો છો? તમે મારા ઉપર ટોપી નહીં પહેરો, એ મારું વાક્ય પકડી રાખ્યું. સાચું વાક્ય પાછો હું પૂછીશ. હવે આહારી કે તો સમસ્યા ઉભી થાય તો તમે સામાયિક કેમ કરવી? પાછો પ્રશ્ન કરું, બીજો પ્રશ્ન એમ કરું, ઉપાશ્રમે તમે ખાઓ છો એવો બીજો પ્રશ્ન કરું? એટલે એમને તો રસ્તો બહુ સરસ શોધ્યો. નિરંતર વ્યક્તિ આહારી છે, નિરંતર વ્યક્તિ આહારી. અને જયારે દર્દ પેદા થાય ત્યારે પરમાત્મા સામે સાથીઓ કરી દે, ભગવાનની ઉપર જયારે નૈવેદ્ય ચડાવવાનો પ્રસંગ આવે ત્યારે એક દુહો બોલવામાં આવે. અણહારી પદ મે કર્યા, વિગ ગઈ અનંગ દૂર કરી તે દીજીએ અણહારી શિવ સંત. મને લાગે છે લગભગ બહેનોને આ દુહો આવડતો હશે, બરોબર છે? હવે સામે જે ખુશી વાળા જેટલા બધા બહેનો બેઠા એને પૂછો કે તમે કેટલા વર્ષથી પૂજા કરો છો, તો કોઈ કહેશે 20 વર્ષ, કોઈ કે 30 વર્ષ, કોઈ કે 35 વર્ષ,
કોઈ કે અમે જન્મ્યા ત્યાંથી મમ્મી પપ્પા એવું શીખડાવી દીધું કે અમે જન્મ્યા ત્યાંથી મમ્મી પપ્પા લઈ જતા ત્યારથી આયા હજી સુધી એક દિવસ પર ખાડો પાડ્યો નથી. હવે એ પ્રશ્ન પૂછું કે અણહારી પદ મેં કર્યા વિગ ગઈ અનંત દૂર કરી તે દીજે અણહારી શિવસંત, એનો અર્થ જે સામે જે બેઠા છે ને એમાંથી એક અર્થ કરી કોઈ બતાવો. તમને બેનો આવડે તો છે કે નહીં? એટલે આવડે છે ને, દુઓ આવડે છે, સરસ દુઓ આવડે તો છે, એટલે કેજીમાં તો પાસ થઈ ગયા. હવે સિનિયર કેજીમાંથી જુનિયર કેજીમાં જઈએ આપણે. આ છે નાની નાનકડી વાતો છે ને, આપણને એમ લાગે કે આવી શું નાની નાની વાતો કરવી, બહુ સામાન્ય લાગતી વાતો વર્ષોથી કરવા છતાંય આપણને ખ્યાલ નથી કે શા માટે કરીએ છીએ. શરીરનું નામ શું છે? આત્માનું નામ તો મને નહીં આવડે. અનિલાબેન ધન્યવાદ તમને. તમે એનો મતલબ કે સ્વાધ્યાય કરો છો બેન, કલ્પના કરો કે આટલી બધી સંખ્યામાં એવા જવાબ આપવા વાળા કદાચ બે અથવા ત્રણ હશે. બહુ સરસ જવાબ, સાચો જવાબ આપ્યો. અણહારી પદ મેં કર્યા પરમાત્માને કીધે, પ્રભુ કેટલી વખત અનંતી વાર અણહારી પદ બન્યો હું. સાંભળજો હું શબ્દ શું કહું છું, અણહારી પદ મેં પ્રાપ્ત કર્યા છે પ્રભુ, એક સમય માટે, બે સમય માટે, ત્રણ સમય માટે, સમય બોલું છું, સેકન્ડ નહીં, સેકન્ડ અને સમયમાં ઘણો તફાવત છે. આંખના પલકારાની અંદર અસંખ્યાતા સમય વ્યતીત થઈ જાય છે. આટલું ઝીણું શું કહેવાય ને, કાળને બતાવનાર અગર કોઈ હોય, કપાસી સાહેબ ધ્યાન રાખજો, એક આંખના પલકારાની અંદર અસંખ્ય સમય જાય, સો પાન હોય, કુમળા પાન તીક્ષણ ભાલું લીધું હોય અને ભાલાથી વિંધવામાં આવે તો એક પાન અને બીજા પાનની વચ્ચે જેટલો સમય જાય, પરમાત્મા એમ કહે છે અસંખ્યાતા સમય વ્યતીત થઈ ગયા. અસંખ્યાતા સમય મળશે તો સંખ્યાતા અસંખ્યાતા ને અનંતાનું વર્ણન કરવાની મારી ઈચ્છા ખરી, સમય જોઈ રહી, પણ બધો નિરસ આ બધો પદાર્થ છે. અને નિરસ પદાર્થ હોય તો તમને ખબર, સ્વાધ્યાયની જ્યારે વાત આવે ને એમાંથી બે ચાર જણા જાગતા હોય, બાકીના બધાએ ધીરેથી આંખો બંધ કરીને ધ્યાન મુદ્રામાં ભગવાનની વાણીની જે આ પરમાત્માએ 12.5 વર્ષ સુધી ઘોર સાધના કરી હોય એની 1.25 કલાક સુધી સાધના કરી નાખે. આ બધા પ્રશ્નો ઊભા થતા હોય, કારણ કે આ રુચિ બહુ કઠિન કામ છે. રુચિ જ્યારે પેદા થાય તો ગમે, પણ થોડી કઠિન પણ લાગે. તો અણહારી પદ માટે પ્રાર્થના કરજે, પ્રભુ મેં અનંત વખત આવું અણહારી પદ પ્રાપ્ત કર્યું. તો પાછો પ્રશ્ન પૂછે, ક્યારે કર્યું? તો કે વિગ્રહ ગઈ અનંત. વિગ્રહ ગતિ, આપણી આત્માની ગતિ કેવી રીતે થાય થોડું સમજાવું. આકાશ પ્રદેશોની અપેક્ષાએ, આકાશ શ્રેણીની અપેક્ષાએ, એ અપેક્ષાએ હું ઉનાળવાળી વાત નહીં કરું, પરંતુ તમને તમારી ભાષામાં સમજાય, અહીંયા જ ઉત્પન્ન થવાનું હોય, અહીંયા કને આત્મા હોય સીધો જાય. આમ બધી આના આના માટે બધા શબ્દો આવે છે. આકાશ શ્રેણીઓ હોય, એને નિયમો છે, એના નિયમ ક્યાં વળાંક લેવો પડે. અને હવે દાખલા તરીકે અહીંયા આત્મા છે, અહીંયા ઉત્પન્ન થવાનું છે, તો પેલા આમ ન જઈ શકે, એને આગળ જઈને પછી આમ વળવું પડે, એને કહેવાય વળાંક. શું કહેવાય? ટર્ન. એ જે ટર્ન લેવાનો જે આ પ્રસંગ આવે ત્યારે એમ કહે છે પરમાત્મા, એમ કહે છે એ જ્યાં વગ્રગ જાય, વળાંક જ્યાં 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 પ્રસંગો આવ્યા છે ત્યારે આત્મા અણહારી હોય છે, આહાર લેતો નથી. તો મેં તમને હમણાં વાત કરી કે વધારે વધારે એક સમય, બે સમય, ત્રણ, થોડા સમયમાં પહોંચવાનો કેટલો સમય મળ્યો. આંખના પલકારામાં અસંખ્યાના સમય વ્યતીત થઈ જાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે અહીંયાથી સિદ્ધશિલામાં રહેલો એવો જીવ, મોક્ષ ગતિમાં રહેલો જીવ જ્યારે મોક્ષમાં જાય, આત્માથી જુદો પડે, 14મું ગુંઠાણામાંથી છૂટે ઝરડાટ, એક સમયની અંદર ઉર્ધ્વગતિ એટલે મોક્ષ ગતિને પામે. 7 રજુ, કેટલા રજુ છે?
સાત રાજ લો આખા બ્રહ્માંડની વાતો જયારે કરીએ ત્યારે કહે અત્યારના તમારું પેલું ઇતિહાસ છે ને કે ભૂગોળ કહીએ આપણે એમાં ક્યાંય વાતો બેસવાની નથી. આ પેલા ધ્યાનમાં રાખજો, ફરીથી કહું છું, એ અણહારી પદ માટે ભગવાન પ્રાર્થના કરે છે, પ્રભુ આવી તો મેં અનંતી વાર વિગ્રહ ગતિ કરી, એ વિગ્રહ ગતિ નથી જોતી, પ્રભુ બહુ થાક્યો બહુ ખાધું, હવે એમાંથી મારે આહાર સંજ્ઞા તોડવી છે, અને આહાર સંજ્ઞા માટે હે પરમાત્મા હે પ્રભુ આપની કૃપા વર્ષે આપની દયા દ્રષ્ટિ વર્ષે તો 100% મારી આહાર સંજ્ઞા તૂટે અને વિગ્રહ ગતિમાં જેમ અણહારી પદ મળે છે પણ મારે એવું અણહારી પદ જોઈએ છે આવ્યા પછી કદાપી જાય નહીં. આ છેલ્લી ગાથા લીટી, અણહારી પદ મેં કર્યા વિગ્રહ ગઈ આનંદ દૂર કરી દે દેજે, એવું અણહારી પદ મારે નથી જોતું. કોને કહે છે? પરમાત્માને, પરમાત્માને કહે છે. પરંતુ પ્રભુ એકવાર આવી જાય અને એના પછી જાય નહીં એને કહેવાય એવું અણહારી પદ મળે છે. અને એવું અણહારી પદ અત્યારે કોની પાસે છે ખબર છે તમને? પરમાત્મા પાસે, સિદ્ધ ભગવંતો પાસે. ત્રણ પ્રકારના આહાર આવે છે, ઓજાહાર, લોમાહાર અને કવલાહાર. અત્યારે જે તમને પચખાણના પચખાણ તમે માંગો, એ કાષ્ટાનું પચખાણ, આયમિલનું પચખાણ, એ કવલાહારનું પચખાણ આપવામાં આવે. કોળીઓ, કવલ એટલે કોળીઓ, મુખની અંદર સુખરૂપે જે કોળીઓ જતો હોય એને કવલાહાર કહેવામાં આવે છે. એનું પણ માપ બતાવ્યું છે કે સ્ત્રીએ કેટલા આહાર લેવો, કેટલા કોળિયા પ્રમાણ, અને પુરુષે કેટલા કોળિયા પ્રમાણે આહાર લેવો, આ પરમાત્માએ બતાવેલું છે. તમે કલ્પના કરજો પરમાત્માએ ખાવું કેવી રીતે, ઉઠવું કેવી રીતે, જાગવું કેવી રીતે, સમયને વ્યતીત કેવી રીતે કરો, આત્માને સતત જાગૃત કેવી રીતે રાખો, આત્મા ભટકે નહીં અને આત્મા આત્માના લક્ષ્યમાં ટકી રહે એના માટે અનેકાનેક ઉપાય બતાવ્યા. કાલે મેં તમને સામાન્ય વાત કરતા કરતા કરી કે શ્રાવક જ્યારે ઉઠે તે કેવી રીતે ઉઠે, એ બધી આ વાત નીકળતા નીકળતા સાથિયામાં વાત આવી. પરંતુ આજે છે ને મને એક સાથીઓ કરે ને એ પણ અધ્યાત્મનું પ્રતીક છે, પણ આપણી પાસે સમય નથી, એટલા બધા ફાસ્ટ કરતા જાય કે ફટાફટ આપણને એમ લાગે કે આ બધું કરવાનું છે, એટલા માટે એની અંદર જે એકાગ્ર ચિત્ત હોવું જોઈએ. શું બોલું છું, કડવું બોલું છું, આ તો અહીંયા સારું છે કે તમારે નવકાર માં નથી કરતા, ન કે બાકી તમે ગુજરાતમાં જાઓ એક સાથે બે ઉપયોગ ભગવાનને ન હોય એવા ઉપયોગો હોય. પલ્લવીબેન સાચું ખોટું? બે બે પ્રયોગ આલે, એક બાજુ નૌકાર વાળી ચાલતી, બીજું સૂચલા આપે એટલે બીજો ઉપયોગ, ત્રીજું શાસ્ત્ર વંચન, અને ચોથું એમ કે પાછા એ સૂચના ગુરુજીને આપવા જાય. સાહેબ તમે પેલી ઓલી વાત ના કરી, ઓલી તો હું કરતી હતી ત્યારે જ વાત જતી રહી, હું શું બોલું તમે સમજા નહીં. એક સાથે કોઈ બે ઉપયોગ ને ચાલે, આપણે શું કરીએ? આ તો અહીંયા બહુ ઘણું અમુક ચીજો બહુ બેસ્ટ છે, પક્ષાર નથી થતા, નહીંતર એવું થતું હોય ચૈત્યવંદન ચાલતું હોય સ્તવન આવવાની તૈયારી ઉપર પક્ષાલો પક્ષાલમાં પહોંચી જાય, એ કે મારે પક્ષાલ રહી ગયો તો ને એટલા માટે. એને બિચારા એ પણ ખબર નથી કે આ દ્રવ્ય ચૈત્યવંદન કહેવાય, આ ભાવ ચૈત્યવંદન કહેવાય, દ્રવ્ય ચૈત્યવંદનનું ફળ ભાવ ચૈત્યવંદન છે, ભાવ ચૈત્યવંદન દ્રવ્ય ચૈત્યવંદન ન જવાય. પણ હવે બહુ મતી એ લોકોની હોય, આપણે કઈ બોલી ન શકો તમે, અને બધા કહેવાય ના ના અમારા ગામમાં કરે છે ને, હવે અમારા ગામમાં કરે એટલે ચાલુ થઈ જવાય. પછી આપણને એમ કે હું 40 વર્ષથી કરું છું, હવે તમે શું જવાબ આપશો એનો? તમારી પાસે કોઈ જવાબ છે? અહીંયા કોની મતી ચાલે, શાસ્ત્ર મતી કે સ્વયં મતી? કપાસી સાહેબ બોલો તો ખરા, બોલતા જ નથી કઈ, તમે આગળ બેઠા પણ તમારે બોલવું જોઈએ એટલે મને ખબર પડે શાસ્ત્ર મતી કે સ્વયં મતી. શાસ્ત્ર મતી, આ શાસ્ત્ર મતી પ્રમાણે ચાલુ છે. અહીંયા બેસી ગયો એટલે એવું નથી ગમે તે હું બોલી શકું એમ. સાથીઓ કરો, સાથિયા અધ્યાત્મ છુપાયેલું છે. બહેનોને ખબર હશે, 4-5 જણા સ્વાધ્યાય, પલ્લવી બેન તમે સ્વાધ્યાય વાળા બોલે તો જવાબ આપણને ના પાડજો, સમજા? એના સિવાયને પ્રશ્ન પૂછું છું. તમે પૂછીએ કે ચોખાનો સાથીઓ કરીએ, એ ચોખાનો શા માટે? શું ઘરમાં ઘઉં મગ દાળ કે ચોખા સસ્તા છે એટલા માટે? પણ આપણે એવું ઘઉં લાવીએ એવા દુનિયામાં મગ પડે, અમુક વર્ષ થાય ને પછી ઉગવાની એની શક્તિ પણ કેપેસિટી ખતમ થઈ જાય, તો પછી કરાય કે ન કરાય? પાછો મારો પ્રશ્ન બીજો આવ્યો,
હવે આ પ્રશ્ન તમે ફેરવ્યા કરશો, અને જેટલા મહાત્મા આવે, જેને જેટલા ગુરુજી આવે, એને આ પ્રશ્ન પૂછવાનો. સમજાણો મારો વાત? તમે કોઈ તમને એવો પ્રશ્ન પૂછે, અમુક સમય પછી અમુક ધાન્ય ઉગવાને પણ અપાત્ર થઈ જાય છે. ચોખા તો જ્યાં સુધી એનો છાલ છે એને ઉતારી નાખો પછી એ ડાંગર તરીકે વાવી ન શકાય. ચોખા થઈ જાય, એના ઉપર પ્રોસેસ થઈ જાય, પછી એને વાવવા માટે કોશિશ કરો તો ઉગતું. તો હું તમને પ્રશ્ન પૂછું, બીજું કોઈ ધાન્ય જે ધાન્ય અમુક વર્ષો પછી ઉગવા માટે અપાત્ર થઈ ગયું હોય તો એનો સાથીઓ થાય કે ન થાય? એમને જવાબ ના આપો, વિચારીને જવાબ આપો. કારણ કે આપણે જે જોયું છે એના સિવાય પછી વિચારી કરી શકતા નથી આપણે સત્ય શું છે. પણ એ સુલભ નથી, સમજ્યા તમે? સુલભ નથી. પાછું ચોખાનો જે કલર છે, ચોખા એક વાર ઉગાડવા હોય તો એને ડાંગર સાથે જ ઉગાડી શકાય, એના પર પ્રોસેસ થઈ જાય. પ્રભુને કહે છે, પ્રભુ આ ચોખાને ઉગાડવા માંગીએ તે ઉગી શકતા નથી, માટે મારે આ સંસારનું ઉગવું નથી, માટે હું આનાથી, આનું આ પ્રતીક છે. પ્રતીક, તમે જે કઈ કામ કરો, તમે પરમાત્માની પૂજા કરતા કરતા જે કોઈ કાર્ય કરો, તમને એનું પ્રતીક તમને યાદ આવવું જોઈએ. એ સાચીઓ કરતા સાચું બોલજો. આપણને એમ લાગે છે આ ચાર ગતિમાં હું પરિભ્રમણ કરી રહ્યો છું, એવું લાગે છે કે આપણી પરંપરા છે માટે આપણે કરીએ છીએ. બે વસ્તુ છે, પરંપરા ને સમજો ને. નવપદની ઓળી હોય અને અરિહંત પરમાત્માની આરાધના કરવાની હોય તો અરિહંત પદની કેટલી નકારવાળી કરવી પડે? વીસ નવકારવાળી. બીજું કોઈ કોઈ બોલે છે, બાર કોક બોલ, બાર સાથિયા, તો નકારવાળી કેટલી? ગરબડ થઈ આવો કે આ બાજુ આવે છે બાર, તમે કહો છો વીસ. ચાલો જેટલી ગણવી ગણજો, કઈ વાત નહીં. પ્રશ્ન પૂછું તમે, હવે તમને બધા પ્રશ્ન જાગશે. સાંજે પાકું કરીને આવજો. જે નવકારવાળી ગણો છો, હવે તમારી પાસે ટાઈમ ઓછો અને બાર વાગ્યા પહેલા પૂરી કરવી, સાડા અગિયાર ચાલુ કરી પછી કેવી જવા દેવું? હવે બોલો આ નવકારવાળી છે? પણ તો પછી અસંતોષ થઈ જાય, આખો દિવસ દિલ દુભાયા જ કરશે. હે, મેં નવકારવાળી ગણી, મારી અધૂરી રહી ગઈ, દસ બાકી રહી ગઈ, દસ બાકી રહી ગઈ, એ મગજની અંદર વિચાર ચાલ્યા કરશે. મારા સાથીયા બાકી રહી ગયા. તત્વથી જો આરાધના કરવી હોય અરિહંત પદની તો કેવી રીતે થાય? આમ આપણે ક્રિયાઓમાં જેમ ઉતર્યા જઈએ, ક્રિયા એ સાધન છે. ફરીથી યાદ રાખજો, શું છે? આ સાધન છે. એ સાધનમાંથી સાધ્યમાં જવાનું છે. આપણે સાધનને તો પકડી રાખીએ છીએ, સાધ્ય તરફ લક્ષ્ય જ નથી. શું બોલો? થોડું કઠિન બોલો. સાધન અને સાધ્ય બંને શબ્દ થોડા સંસ્કૃત શબ્દ છે. સાધ સાધુને અન્ન પ્રત્યે લાગ્યો અને સાધ ધાતુને ય પ્રત્યે લાગ્યો એટલે સાધ્ય શબ્દ બની. સાધન એક અનુચિત છે અને સાધ્ય અરિહંત પરમાત્માને હવે સિદ્ધ ભગવાનને દીક્ષા લેવી પડે? હવે પૂછો કેમ? જે કર્મને રોકવા માટે થઈને, કર્મને રોકવા માટે થઈને એમને જેને સંયમ સ્વીકાર કરવો પડ્યો હતો, હવે કર્મને લાગે એવા કોઈ કારણ નથી રહ્યા, પછી સંયમ લેવો પડે? ખતમ થઈ ગયું. કોઈ કારણ જ નથી. કર્મ કેમ લાગે છે પછી વાત? એ સાથિયાનું જે પ્રતીક હોય, ચાર ગતિનો જ્યારે ચકનાઓ કરતો હોય, એના મગજમાં વિચાર આવે, મારી આ ગતિ છે, હું આ ચારે ગતિમાં અનંતી વાર પરિભ્રમણ કરીને આવ્યો છું, હે પ્રભુ જ્ઞાન પામું, દર્શન પામું, ચારિત્ર પામું, માટે ઉપર ત્રણ ઢગલી કરીએ અને એના ઉપર સિદ્ધ શિરા બનાવીએ. કેવી આ તમારે ટકોર મારવા માટે સુંદર પ્રક્રિયા. એક પ્રક્રિયા એવી નથી, તમે ઘરથી નીકળો અને તે દિરાસરમાં પહોંચો અને દિરાસરથી બહાર આવો અને તમારા હૈયામે સ્પંદનો જાગે, ભાવ જાગે, હે પ્રભુ આ સાથીઓ મેં આટલા માટે કર્યો હતો. ખરેખર એટલી સ્પીડમાં કરીને આવતા આવીએ છીએ, જે પરમાત્માની પૂજા કરતા આપણને સમય લાગે એના કરતા ચૈત્ય વંદનમાં સમય બહુ ઓછો લાગે છે. ખરેખર ઊંધું હોવું જોઈએ. દ્રવ્યમાંથી ભાવમાં જવાનું છે. દ્રવ્ય પૂજાનું ફળ ભાવ પૂજા છે. શરૂઆતની જે ભૂમિકા બંધાય એટલે માનના તરંગો સ્પર્શ થઈ જાય,
પરમાત્માના એક એક કંઠની પૂજા કરતા આવીએ અને એ પૂજા કરતા ભાવોનું ઉલ્લાસ વધતો હોય. હૃદયની પૂજા કરીએ, નાભી કમળની પૂજા કરીએ, પાછળમાંથી કોણ બેનો બોલશે કે નાભી કમળની કેમ પૂજા કરીએ છીએ? બોલો તો ખરા. નાભીની પૂજા કરીએ છીએ, નવાંગી પૂજા કરીએ છીએ. નવાંગી પૂજામાંથી એક પૂજા આવે નાભીની પૂજા, હૃદયની પૂજા આવે, ખભાની પૂજા આવે, મસ્તકની પૂજા આવે, ગળાની પૂજા આવે. પ્રભુ પાસે કેવું કેવું બોલીએ છીએ પણ આપણે એનું અર્થતત્વનું ચિંતન નથી કર્યું. ક્રિયાની અંદર ભાવ ત્યારે આવતો હોય છે જ્યારે સમજણપૂર્વક કરવામાં આવે તો, અને સમજણપૂર્વક ત્યારે આવે જ્યારે તમારી પાસે એનું જ્ઞાન હોય તો. સમયનું અત્યારે બીજા બધા પદાર્થો લેવા છે એટલે પૂજાનું વર્ણન કરતા કરતા હું પાછો ચાલી જાઉં. હું તો બધા પદાર્થો આ જ છે. ઘણી વાર છે ને આ બધા પદાર્થોમાં, હવે આટલા વર્ષોથી આપણે પૂજા કરતા આવીએ, કેટલાય વર્ષોથી મોંમાં પાણી ન નાખતા હોય સાહેબ, એટલી બધી પરમાત્મા ઉપરની લાગણી. મા બાપે આપેલા ગાઢ સંસ્કારો હોય અને ગાઢ સંસ્કારમાંથી એક નક્કી કર્યું હોય કે પરમાત્માના દર્શન કર્યા વગર મોંમાં પાણી નથી, બહુ ઉત્તમ કાર્ય છે અને એની અનુમોદના કરવાને લાયક છે. પણ એને જ પ્રશ્ન પૂછવામાં આવે કે રોજ પરમાત્માની પૂજા કરવા વાળા એવા તમે, તમે ગળાની પૂજા શા માટે કરી, ખભાની પૂજા શા માટે કરી? આઈ ડોન્ટ નો, કઈ ન જાણે. હે માન ગયું તો અંશથી દેખી વીર્ય અનંત, પૂજા વડે ભવ જળ તર્યા પૂજો ખંદ મહંત. કાલે કામ કરજો, અષ્ટ પ્રકારની પૂજાના અર્થના દુઆ તમને પૂછીશ, અર્થ પૂછીશ. અને અહીંયા એવી સ્વાધ્યાય લોકો છે કે એને લગભગ પ્રાય કરીને આવડશે, વાંધો નહીં આવે. પણ તમને હું પ્રશ્ન પૂછીશ, ખબર તો પડે તમે કેટલું બતાવો છો. તમને કમસે કમ આ ચાર પાંચ દિવસની અંદર એવું તો કંઈક આપણે કરીએ કે કમસે કમ પરમાત્માની જે પૂજા કરીએ છીએ એ પૂજાનો ભાવ, મિનિંગ, રહસ્ય સમજમાં આવી જાય. કેટલાય આજે પર્વ અહીં અંદર બેઠો તો પર્વ પરિષદનું સ્તવન ચાલતું હતું. પરમાત્માની સામે છે ને પરમાત્માના ગુણગાન ગવાય એવા સ્તવનો ગાવા જોઈએ. આ અહીંયા ગવાય, પ્રતિક્રમણમાં ગવાય, ત્યાં તો પરમાત્માના અદભુત ગુણોથી ભરેલા એવા સ્તવનો ગાવા જોઈએ. મારું ધ્યાન ત્યાં વારંવાર જતું હતું, હું એ ડોળાઈ જતો હતો. મારે એકાગ્રચિત રાખવું જોઈએ, હું રખી નતો શક્યો કારણ કે પાછળથી અવાજ આવતો હતો. કારણ કે સ્તવનો છે ને રાગ એક એવી ચીજ છે તરત ખેંચાય, એટલે મારું મને ખેંચાવું ત્યારે મને ક્યાં પણ ટકોર ન કરાય. પણ અત્યારે બધા વચ્ચે કહું છું કે આ પર્વ પરિષદના સ્તવનો છે, સજ્જાયો છે, સ્તુતિઓ છે, એ આ તમારે ઉદ્દેશીને છે. તો ત્યાં કને ગાવા તો તીર્થંકર પરમાત્માના ગીતો ગાવ, બહુ ગુણગાન ગાવ, તવન ગવાય, કઈ વાંધો નહીં. આ ગવા મૂળ વાત ઉપર આપણે આવીએ. ફળ મૂકીએ, ફળની અંદર પણ ચિંતા કરવી જોઈએ. શા માટે ફળ મૂકીએ છીએ, ક્યાં મૂકવું જોઈએ? નાનકડી નાનકડો એ ધર્મ ક્યાંથી? આ મુપત્તિની અંદર જો માણસ વિચાર કરે ને તો આમાં પૂરેપૂરું જૈન શાસન 45 આગમ આમાં સમાયેલા છે. 45 આગમનો સાર સમાયેલો છે. શેની અંદર? શેની અંદર? મુપત્તિમાં. મુપત્તિના પલ્લેરની અંદર અદ્ભુત વાતો, અદ્ભુત તત્વની વાતો લખેલી છે. પણ થાય છે શું આપણે ત્યાં? કે આ પદાર્થો ઉપર એટલા માટે સન્માન ન થતો, બહુમાન અહોભાવ એટલા માટે ન થતો, એની ઊંડાણમાં આપણે ગયા નથી. એકવાર ઊંડાણમાં જવાનું ચાલુ કરીએ તો આપણને સમજાય અદ્ભુત પરમાત્માએ શાસન આપણને આપ્યું છે. સવારનું પચખાણ કરો ને, પચખાણની અંદર પણ અંદરથી અહોભાવ નીકળે, અહોભાવ. ઘણા લોકો બોલે ને પચખાણ તૂટી જાય, આમ તો હું કોઈ ખાતો નથી પણ હું પચખાણ લેતો નથી કારણ કે તૂટી જાય એના કરતા આપણે પાપ ન કરવું. આવું બોલે ને, શું બોલે, શું બોલાય? હું પચખાણ, મારે આ જીવન કંદમૂળનો બાધા છે, પરંતુ ક્યારેક ક્યારેક ફ્લાઇટ માં આવે તો આપણને ખબર ન પડે એટલા માટે હું કંદમૂળની બાધા. કંદમૂળની જમીન કંદ પણ કહે છે, તો જમીન કંદની હું બાધા નથી. બરોબર છે કે નહીં હું તમને પ્રશ્ન પૂછું છું. બાધા લેવી જોઈએ ન લેવી જોઈએ? પણ તૂટી જાય તો ફ્લાઇટમાં રોજ જવાનું, અપડાઉન કરવાનું હોય, ખબર ન પડે કોણ શું નાખે, આવા બધા લોકો પ્રશ્ન ઉઠાવતા હોય. પણ તમને ખબર નહીં હોય, પ્રતિજ્ઞાને ગ્રહણ ન કરો એટલે દુનિયામાં તમે ખાઓ અથવા ન પણ ખાઓ એનું પાપ તમારા શિર ઉપર લાગતું જ જાય. આ નવી વાત, વાત બેસી તમને બરોબર? શું બોલ્યો હું? તમે પ્રતિજ્ઞાને ગ્રહણ ન કરો, પચકાણને ન લ્યો, તમે ખાઓ અથવા ન પણ ખાઓ
તો એનું પાપ આ જગતમાં જેટલું થતું હોય એ બધું પાપ આપણને ચોટતું હોય છે. મોકો મળશે તો સાંજે આના વિશે આપણે થોડું વર્ણન કરશું. પછખાળ પ્રત્યાખ્યાની શું આધાર તાકાત છે? મૂળ વાત હું તમને આપને કરતો હતો કે એક એક પ્રત્યેક જે ક્રિયા છે, એક એક ક્રિયા સવારથી સાંજ સુધીની તમામે તમામ ક્રિયાઓ પરમાત્માની આજ્ઞા ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. એવી રીતે જોડાયેલી છે એટલે એ જોડીને આત્માને સતત જાગૃત ધ્યાનમાં અને ભાનમાં રાખે છે. કારણ કે મોહની કર્મના એટલા બધા તીવ્ર હુમલા હોય તો સામે બખ્તર પણ મોટા મોટા રાખવા પડે, શસ્ત્ર પણ સામે સામે મોટા રાખવા પડે. એટલે આહાર સંજ્ઞાને તોડવા માટે સામે અત્યારે આપણે ત્યાં તપની પ્રક્રિયા ચાલી રહી છે. નાનક રૂપ પચકાળ એ તપ સંજ્ઞા એ કોને તોડે છે? કોને? આહાર સંજ્ઞાને. ફરીથી કહું છું કે કવલાહાર તો આપણને ખબર છે, અત્યારે કવલાહાર નો બધાને ત્યાગ છે. કવલાહાર એટલે કોળીઓ ખાવો, એનો બધાને ત્યાગ છે. પણ જે લોમાહાર છે, આ શરીરના 3.5 કરોડ રૂવાટી દ્વારા કરીને જે આહાર લેવામાં આવે છે એ તો ચાલુ જ છે પાછું. અને ઉત્પત્તિના સમયે જયારે હોય છે એનું નામ છે ઓજાહાર. કયો આહાર છે? ઓજાહાર, લોમાહાર અને કવલાહાર. અત્યારે ઓજાહાર નથી પરંતુ લોમાહાર તો છે. બહુ તરસ લાગી હોય, ગળું સુકાતું હોય, ચોવિયારનું પછકાણ કર્યું હોય, ઠંડો રૂમાલ કરીને ગળા ઉપર રાખીએ, શાંતિ થાય કે ન થાય? ક્યાંથી થઈ? આ લોમાહાર. ઠંડક આવે, એસી હવા આવે, ગરમી લાગતી હોય, એસી ફૂલ કર્યું હોય, માણસ સૂઈ જાય, એ લોમાહાર આહાર 24 કલાક ચાલુ. આની અંદર પૂતગલો આવ જાવ કરતા જોઈએ, જૂનો પૂતગલો જાય અને નવા પૂતગલો આવે. આ શરીરનો સ્વભાવ છે. નાના હતા ને, એના પછી મોટા થઈ ગયા, પછી કોઈ 10 વર્ષે માણસ મળે તમે તો ઓળખાતા નથી, કહીએ ને આપણે કેમ જોવાવું? આપ શરીરનો, શરીરની વ્યાખ્યા જ આ છે. શરીરની વ્યાખ્યા શું? જેની અંદર પૂતગલો આવે. અને હું કઠિન શબ્દ એટલા માટે એક પણ સંસ્કૃત નથી વાપરતો, તમારી તમારી ભાષામાં હું એ સંસ્કૃત વાપરી શકું એમ છું, પણ બધાને પછી ઉપરથી જશે એટલે હું આ શબ્દ પરિસમન ને શરીર ને શ્રીયતે આ બધા કોઈ શબ્દ નથી વાપરતો, તમને તમારી ભાષામાં સમજાય એની પૂર્ણ કોશિશ કરું છું. કારણ કે સંસ્કૃત શબ્દ વપરાય એટલે પછી શું થાય માથે, હા એમાં વિદ્વતા જરૂર ઝલકે, વિદ્વતા ઝલકે. લોકો એમ કે મહાજ્ઞાની છે, ક્યા બાત હે, અભી મેં સંસ્કૃત કા શ્લોક કે સાથમાં બોલીશ અને એક નામ પાછા બે શબ્દ બોલી ભગવતી સૂત્રમાં કહેલું છે તો તમને એમ લાગશે હા આગમના બહુ જાણકાર છે. એનાથી કોઈ મહત્વ નથી. તમે મારી પ્રશંસા કરવા માટે, મારો તો ઉદ્દેશ એ છે, ભગવાનનો મેં આપે કાલે વાત કરી હતી, હું સેલ્સમેન છું, તમે મારી પ્રશંસા કરો ન કરો એની આતે મતલબ નથી. હું હરિભદ્ર સુરી મારે એટલે યોગસારના એક બે સંસ્કૃતના શ્લોકો બોલીને દ્રષ્ટાંત આપી શકું એમ છું. એના કરતાં વધારે મારે શ્રેષ્ઠ આ છે અણહારી પદ મેં ગુજરાતી ભાષા. શા માટે? તો કે તમારા ગળામાં ઉતરી જાય છે. મારા ગુરુદેવ હતા પુખરાજી સાહેબ, જેની પાસે હું ભણ્યો, એના પછી હું એક રામચંદ્ર સુરી મહારાજના વઢવાડમાં જ્યારે હતો ત્યારે હું એમની પાસે લઘુ છત્ર સમાસ, આ કેટલા વર્ષો પહેલાની વાત કરું છું. તો એ કંઈક મારું ક્યારેક બોલતા બોલતા જ્યારે કંઈક ઉપાસનાનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે મને બોલવાનો પ્રસંગ આપતા, અને પ્રસંગ આપતા ને ત્યારે પછી મને ભણાવતા. કલાપુરો શ્રી મહારાજ સાહેબના અત્યારે સમસ્યકર્મ જેમનું ચાતુર્માસ છે પૂર્ણચંદ્ર શ્રી મહારાજ સાહેબ એમની પાસે ભણ્યો. કલાપુરો શ્રી મહારાજ સાહેબના સંસ્કૃત મેં વાંચન, આચાર્ય ભગવત અત્યારે મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબ છે એમની પાસે અધ્યયન કર્યું. રામચંદ્ર શ્રી મહારાજ સાહેબના એક નિત્યાનંદ શ્રી મહારાજ સાહેબ હતા એના ગ્રુપના, એમની પાસે મેં અધ્યયન, આ મારી લગભગ 17-18 વર્ષની ઉંમરની આસપાસની બધી ઘટનાઓ બતાવું છું. તો ગુરુદેવે મને બહુ મોટી વાત કરી હતી ત્યારે, જે ભાષાની જે જમાનો ચાલતો એ પ્રમાણે ભાષામાં પ્રવચન આપવાની પદ્ધતિ, તો એની અંદર પદાર્થોનું જે છે ને સંસ્કૃતના એવા કઠિન કઠિન શબ્દો લાવીને અને એની અંદર એ દ્રષ્ટાંતો આપીને કરતો. તો કે જો આની અંદર તું આ જેટલી બધી વાતો કરે છે તારું લક્ષ્ય શું? તો મેં કીધું મારે પમાડવાનું. કારણ કે મારું એક નાનું હતું ત્યારે એક સ્વપ્ન હતું, મારે પરમ પૂજ્ય શાસન પ્રભાવક અને આ કાળના જબરદસ્ત જેણે શાસનના કામ કર્યા છે વ્યાખ્યાન દ્વારા
એવા ચંદ્રશેખર વિજયજી બનવાની બહુ ઈચ્છા હતી. આ મારું સપનું હતું. મને કોઈ પૂછે કે તમારું સ્વપ્ન શું, તો મને કહેવાય ચંદ્રશેખર વિજયજી મારશે. એના પછી પંડ્યાસજી મહારાજ ભદ્રંકર વિજયજી મારશાનો સ્પર્શ થયો. આ વર્ષો પછીની વાત કરું છું. પહેલાં તો જોમ હતું, જટાયું બનીને હું જે કામ કરતો ને આ પ્રવચનમાં તો અડધું અત્યારે એ જે પરસેવો નહીં થતો, પ્રવચન પૂરું થાય એટલે આ પરસેવેથી રેપઝેપ થઈ જાય એવું બોલતો હતો, અને શ્વાસ લીધા વગર બોલતો તરુણ સાગરજીની જેમ. પણ જેમ જેમ ખબર પડી આ પંડ્યાસજી ભદ્રંક વિજયજી મહારાજનો પ્રભાવ કે એમના કિતાબો વાંચતા વાંચતા બિલકુલ ઠંડો થઈ ગયો. આ ઠંડો કરવાનું કામ કોને કર્યું? મને શાસનની આગ જે પેદા કરી જીવનમાં આચાર્ય પદવી ન લીધી, એમને મેં ગુરુપદ તરીકે સ્થાપિત કર્યા હતા. અને એની ભાષા તમે વાતો પ્રવચન પણ ચાલતું હોય ને, અને એની પાસે વિદેશી જેટલા ફ્રાન્સ વાળા જર્મની વાળા વર્ષો સુધી અભ્યાસ કરીને ગયા. કોની પાસે? નામ સાંભળ્યું, દર્શન પણ કર્યા હોય કદાચ. મહાપુરુષ, અદ્ભુત મહાપુરુષ. નાના નાના ગામડાઓમાં વિહાર કરવા વાળા, પત્રિકાઓ ન છપાવવા વાળા, ઓસમ મોસમમાં હસ્તી દૂર રહેવા વાળા, અને માત્ર 24 કલાક સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર લેખન, એના સિવાય કોઈ કામ નહીં, એવા એક મહાત્મા થઈ ગયા જંબુ વિજયજી મહારાજ. એ મારા ઉપર હતા. એમણે મને આ બહુ ટકોર સરસ બજારી કરી. આ જીવનમાં ગુરુ જયારે સ્થાપિત કરી તો આપણને ટકોર મારે. બેટા, તને વિદ્વાન કે એ ગમે છે કે લોકોને તારે પમાડવું છે, એ કરવું છે? તો ક્યાંય પણ કઠિન શબ્દ ન વાપરજે. લોકોને એમ જ લાગે પેલી ચોપડી નું ભણાવે છે ને, હોય કોલેજ નું અને ભણાવજે પેલી ચોપડી જેવું. બહુ મોટી વાત કરી નાખી. આમાં તારો અહંકાર નહીં પોસાય, નકે અહંકાર પોસાય. બહુ ઊંડી ઊંડી વાત તો એને શબ્દ હોય, એને કઠિન શબ્દ કરી નાખો એટલે એ પાછું પ્રાર્થ ન થઈ જાય. હવે હું આ તમને વિગ્રહગતિની વાત તો કહું, તેજસને કારણ શબ્દ લાવી શકતો હતો કે ત્યારે તેજસને કારણ શરીર જ હોય. હવે આમાં તેજસ કારણ હું એમ માનું છું 90% ને ખબર નહીં હોય, જે 5-7-10 જે તમારા સ્વાધ્યાય વાળા હશે એમને જ ખબર પડશે. એને ઔદારિક ક્યાં સૂચિત છે, વિક્રિયક સૂચિત છે, આહારક સૂચિત છે, શા માટે ગ્રહણ કરે છે, કેવી રીતે આ લે, ઉત્પન્ન થાય ત્યારે કેવો હોય, તેજસ ને કાર્બન શરીર સાથે હોય એ સૂક્ષ્મ શરીર સાથે લઈને ઉત્પન્ન થાય, પહેલા સમયથી આહાર લેવાનું ગ્રહણ કરે, 6 પર્યાપ્તિ પૂરી કરે, પહેલી પર્યાપ્તિ આ હોય, આ પર્યાપ્તિને આ બધું વર્ણન કરવાનું ચાલુ કર, તમને એક પણ સમજણ ન પડે. એ 18 પદમાં હું વર્ણન કરી શકું એમ છું. પણ પર્યાપ્તિ પર્યાપ્તિ કર્યા પછી તમે તો કદાચ મને તો સ્વાધ્યાય છો, એનો મતલબ એ છો. આ ધીરુભાઈ આવી આવીને બહુ આ અમેરિકા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. ધીરુભાઈ જબરદસ્ત ઉપકાર કર્યો, અને ગમે તેમ તો ઉંમર લાયક વ્યક્તિ છે, ધીર ગંભીર હોય, અનુભવથી ખાધેલા છે, પ્રચંડ જ્ઞાન છે આ કાળ, અને પીરસવાની પણ એક કળા છે. ગુજરાતીની સીધી સાદી સરળ ઢબની ભાષામાં બોલતા જાય અને ઉતારતા જાય. વંદન હો કે આ ધરતીને એમને પલ્લવિત રાખ્યું છે. જબરદસ્ત દરેક સંઘ માટે પહોંચ્યા છે પોતે, અને બિલકુલ નમ્રતાની ખાણ, નયોનું સાથે બેલેન્સ રાખીને જીવવા વાળા વ્યક્તિ છે. અમારા માટે આદરણીય હોય તો આપ લોકો માટે આદરણીય હોય એમાં કોઈ મોટી વાત નથી, વંદનીય છે. કહેવાનો મૂળ ભાવ અર્થ કે જીવનની અંદર એક પદાર્થોને થોડી થોડી વાતો સમજતા જઈએ ને તો આપણને ખબર પડે. એક એક ક્રિયાઓ તમે જોતા જાઓ. તમે ગુરુ મહારાજ જયારે માથે રાખ્યા ટકોર કર્યા, અને એ ટકોર કરીને આપણે જાગૃત કરે છે. એના પછી 20 દિવસ કલાપૂર્ણ સુરી મહાર સાહેબ સ્વયં નાકોડાજીમાં પધારે. વર્ષો સુધી લોકો ઝંખના કરે એવા મહાપુરુષ છે, જેના નિશ્રામાં રહેવાની બહુ ઈચ્છા થાય આપણે. કળિયુગની અંદર આ ધરતી ઉપર એના જેવા અધ્યાત્મ યોગી નતા. પંડ્યાસજી મહારાજ પછી મારી દ્રષ્ટિમાં કદાચ હશે, પણ લેકિન મને જોવા માટે એક જ મળ્યા. બાકી કોને ખાચે પણ હોઈ શકે, સાધના કરતા હોય, લેકિન આપણે દ્રષ્ટિમાં નથી મળ્યા. એવા કળાપૂર્ણ સુરી મહાર સાહેબ છેલ્લે પોતાના જીવનના અંતિમ તબક્કાની અંદર ગુરુદેવ ત્યાં પધાર્યા છે. સવારના ઉઠી 6:15 વાગે જ્ઞાનશાળાથી નાકોડા જવાનું,
સાહેબની વ્હીલચેર પકડવાની, ડોલી ઉપાડવાની, સાથે મંદિરમાં લઈ જવાના સાહેબ બધા પ્રશ્નો પૂછે. અત્યારે શું સ્વાધ્યાય કરો છો? બાળકોને શું કરાવો છો? સાધુ સાધુ શું ભણે છે એ વિષયને કેટલો ઉનાળમાં લઈ જાઓ છો? સાહેબ એટલે બાળક જેવું જીવન, મારું તમારું છે ખરું? શું બોલ્યો ખબર પડી તમને? થોડુંક આવી જાય ને પછી આખો વ્યવહાર આપણો ચેન્જ થઈ જાય સાહેબ. આ સાહેબના ટકોરો હતા. એ 20 દિવસ સુધી સાહેબે ધીરે 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 બધું આપતા ગયા અને એક એક વાત બોલતા ગયા. સાહેબના તમે કહે કલા પૂર્ણ સુરી કદાચ ગ્રંથ હશે પૂર્વી બેન પલ્લવી બેન, કહે કલા પૂર્ણ સુરી વાંચી નાખજો. એટલી સીધી સાદી ભાષામાં અને ગામઠી ભાષામાં સાહેબે વર્ણન કર્યું છે. આગમોની વાતો, આગમોની વાતો એટલી સીધી સરળ ભાષામાં મોકલી છે. 1-4 ભાગ પડ્યા છે કહે કલા પૂર્ણ સુરી, અવશ્ય વાંચો, બહુ અદ્ભુત ગ્રંથ. સાહેબજી ગયા પછી એક મહાપુરુષ છે એને હું તમને આપને ઈશારો કરું છું, આપને ઉચિત લાગે તો અવશ્ય પરિચય કરજો. મારી દ્રષ્ટિમાં કદાચ કેટલાય આચાર્ય ભગવંતો હશે, હું આપ ન કહી શકું, લેકિન એમ લાગે સદદર્શનનું જ્ઞાનની સાથે જૈન ધર્મનું સમન્વય કરવાની અદ્ભુત તાકાત અને ધ્યાનની પ્રક્રિયામાં ડૂબી ગયેલા એવા કોઈ હોય તો ભક્તિ યોગાચાર્ય એવા યશો વિજય સુરી. કોની મેં વાત કરી? અત્યારે સુરતમાં ચાતુર્માસ છે મહાપુરુષનો. ચહેરા ઉપર પ્રસન્નતા, અદ્ભુત પ્રસન્નતા, અને જેમની વાચનાની અંદર સાધુ સાધી દોડમ દોડી કરતા રે પહોંચવા માટે જતા હોય એવા યશો વિજયજી મહારાજ, યશો વિજય સુરી. કારણ કે યશો વિજય સુરી બે છે, આ ઓમકાર સુરી સમુદાયમાં આવે, એક યશો વિજય સુરી મહાન વિદ્વાન એવા ભુવન ભાનુ સુરીમાં આવે. આ બધા હું તમને એટલા માટે કોઈ સારો કરું છું, 8 દિવસમાં કેટલું પીરસીસ, પણ તમે ભવિષ્યમાં આજે મેં કંઈક વાત કરી હશે તો તમને યાદ રાખશે કે 400 વર્ષ પહેલા થયેલા યશો વિજયજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, અત્યારે વિજય યશો વિજય સુરી. સુરતની અંદર ચાતુર્માસ છે, અદ્ભુત તમને વાતો તમને મળશે. જ્યાં કરે તમને બેઠા પછી શાંતિનો એક અનુભવ થશે. મળે તો ગોદમાં, રમવા મળે તો રમી લેજો. કોની વાત કરી? યશો વિજય સુરી મહારાજ. અને વિદ્વતાની અપેક્ષાએ જોવા જાઓ, જેમને જય ભોસુરી મહારાજ સાહેબે કેવું પડ્યું, પલ્લવી બેન ધ્યાનથી સાંભળો આ શબ્દ વાક્ય, યશો વિજય સુરી, 400 વર્ષ જેટલા મહાન વિદ્વાનની અનુભૂતિ થાય એવા કોઈ વિદ્વાન સાધુ અત્યારે વર્તમાન કાળમાં હોય તો એનું નામ છે, એનું નામ પણ શું નામ છે? યશો વિજય સુરી. માત્ર ને સંસ્કૃત ને પ્રાકૃતમાં ગ્રંથો લખવા વાળા અને એમનો એક ગ્રંથ પદ્મસાગર સુરી મિશ્રામાં હાથીની અંબાડીએ હમણાં 2-2.5 વર્ષ પહેલા લગભગ પ્રાય કરીને અમદાવાદમાં ફેરવવામાં આવ્યો. એ યશો વિજય સુરી કેવો ગ્રંથ લખ્યો હશે? કુમારપાળ મહારાજાની વાત આવે, સિદ્ધરાજ જયસિંહની વાત આવે, અને વ્યાકરણ રચવામાં આવે, અને એ હેમ શબ્દાનું શાસ્ત્રનો વ્યાખ્યાનનો વરઘોડો પાટણની નગરીમાં ફેરવવામાં આવે એવા જ અદ્ભુત વર્તમાન કાળમાં યશો વિજયજી મહારાજની અનુભૂતિ કરાવી શકે એવા મહાન આચાર્ય ભગવાન યશો વિજય સુરી. કોના સમુદાયના? ભુવન ભાનુ સુરી મહારાજ સાહેબના. અત્યારે એમના ગચ્છનાયક તરીકે જય ગોસુરી મહારાજ સાહેબ, એમને કેવું પડ્યું? યશો વિજય, સંસ્કૃત પ્રાકૃતમાં બહુ લખ્યું, હવે ગુજરાતીમાં લખવાનું ચાલુ કર, આ તારા આગમો પડ્યા રહેશે તો મહાન લોકોને કામ આવશે, બાળ જીવોને કામ નહીં આવે. ને એના પછી સાહેબજીએ નાના નાના પુસ્તકો લખ્યા ગુજરાતી ભાષામાં, સંવેદનાની સરગમ, રોમે સાધુની રોમે રોમ, સાધુની પલે પલમ, આવા ઘણા બધા પુસ્તકો લખ્યા. એકવાર અવશ્ય આ પુસ્તકને તમે વાંચજો. હું તો આ પુસ્તક ભણાવતા ભણાવતા મારી આંખમાં હું પણ ડૂબ્યો છું ને સાધુજી ભગવંતો પર રડ્યા છે, એવા અદ્ભુત પુસ્તકો. ત્યારે મને એમ લાગે કે આ યશો વિજય સુરી મહારાજ સાહેબે મારા માટે જ આ પુસ્તક લખ્યું છે. ચોખ્ખું ડિટ્ટો કોપી લાગે મને, હું જેટલો ખરાબ છું એવું બધું વર્ણન કરી નાખ્યું. કોને લખ્યું? આપણું હયું ભીંજાઈ જાય સાહેબ. તમને એમ થાય કે મારા આત્મામાં આટલા બધા અવગુણો છે જેને હું મારી જાતને એટલી બધી ઉત્કૃષ્ટ માનું છું કે મારા જેવો કોઈ જાણકાર નથી, આટલા વર્ષથી કાર્ય કરી રહ્યો છું, આવી અહંકારનું પૂછડીને કરવા વાળા વ્યક્તિ, ત્યારે આપણને એમ થાય કે આપણે કંઈ કર્યું જ નથી.
અને જે દિવસે આવો ભાવ આવી જાય પ્રભુ કશું ન કર્યું, એટલા માટે મેં કાલ વાત કરી હતી કે કુમારપાળ મહારાજ જો આંખમાંથી આંસુ પાડતા એમ કહેતા હોય, પ્રભુ હું કાંઈ તારા શાસનને પામ્યા પછી હું કાંઈ કરી શક્યો નથી, આપણને કોઈ પૂછે કે તમે શું કર્યું, એટલું લાંબું લિસ્ટ છે, કદાચ આવી જાલી ચોપડીઓ તો ભરાઈ જાય. તમને આની થોડી થોડી સંવેદના થાય છે? સંવેદના એટલે સમજો છો ને, ક્યાંક અસર થાય છે? આમ વાતું બોલું છું ક્યાંક, કારણ કે મને અસર થતી હશે, થોડી ઘણી અસર આપણે થતી જોઈએ, કારણ કે વક્તા સ્વયં ભાવિક ન બને તો બીજાને એ ખવડાવી શકતો નથી. ખવડાવવા માટે તો પેલા પોતે ચાખવું પડે, એનો સ્વાદ ચાખવો પડે. આજે કેટલા બધા મહાપુરુષોને આપણે યાદ કરીએ આ ધરતી ઉપર, ફરીથી કહું છું, ઇન્ડિયાની ધરતી ઉપર જાય તો આવા મહાપુરુષને શોધવા માટે જજો. તમે પાલિતાણાને એકવાર ગૌણ કરજો, પાલિતાણા ન જજો એમ નથી કહેતો, પાલિતાણાને એકવાર ગૌણ કરજો, કારણ કે એને એ ગુરુ ભગવંતોને મળ્યા પછી પાલિતાણા જાશો ને તમારી દ્રષ્ટિ ચેન્જ થઈ જશે. શું બોલો? ફરીથી કહું છું, પાલિતાણાને એકવાર ગૌણ કરજો, લેકિન આવા મહાત્માઓને મળ્યા પછી તમે જો પાલિતાણા જશો તો તમારી દ્રષ્ટિ ખુલી જશે. તમને એમ લાગશે શું આ કાળમાં, આ પંચમહારામાં, આ હુંડા અવસર પીઢીમાં આવા મહાન આચાર્ય ભગવંતો બેઠા છે, અને તમને મારી ત્યારે યાદ આવશે કે કોક આંગળી ચીંધવાનું પુણ્ય કરી ગયો હતો. મારી ફરજ માર્ગ ભૂલેલા જીવન પતિકને માર્ગ ચીંધવા ઉભો રહો. આ માર્ગ ચીંધવા જ આવ્યો છું, બીજું કોઈ કામ નથી કરવાનું મારે. અને 8 દિવસમાં તમે કેટલી વાતો કરી શકો, શું વાતો કરી શકો, શું સ્વાધ્યાય કરી શકો, પણ જેટલું કરીએ એ હાર્ડને ટચ થઈ જાય તો આપણે સમજી લેવાનું કે કઈક પરમાત્માના શાસનથી નીકળતા આવી રહ્યા છે. સાથિયા ઉપર શ્રીફળ ફળ મૂકીએ તો એનાય પણ કારણો છે સાહેબ, ને એના પછી નિસી નિસી બોલીને દ્રવચિત ભાવના ચૈત્યમાં ચાલ્યા જઈએ, એનું પણ અદભુત કારણ છે. આટલા વર્ષથી કેટલા વર્ષથી પરમાત્માની પ્રતિમા છે પલ્લવીબેન? દાદા કેટલા વર્ષથી છે? ખબર તમને, તમારો બાયોડેટા આપું છું તો બધું તમને યાદ હોય. 198 મેં અહીંયા હતો, 190 હમણાં મને કપાસ સાહેબ કહેતા હતા કે કેટલા ન્યૂઝમાં તમે ક્યારે આવ્યા હતા, 1971 એ બધું યાદ છે, પણ અત્યારે ભગવાન ક્યારે આવ્યા એ અમને ખબર નથી. હાજી 21 આ પરમાત્માનો બાયોડેટા એમ છે. આપણે તો અહીંયા આવ્યા એ સાચા, તમારા મગજમાં સ્વાધ્યાય ચાલુ થઈ જાય, અને એ સ્વાધ્યાય ચાલુ થઈ જાય તો આપણું કામ થઈ ગયું. પરમાત્માના તમે દર્શન કર્યા ને જેટલા બધા હશે, બેનો સરસ મજાની આંગી અદભુત આંગી બનાવે છે, તો બંધનો એની અનુભૂત આપે કે બેઠા બેઠા કરીએ. એ પરમાત્માને તમે જોવા જાઓ એટલે તમે શું દર્શન કરો? મેં કાલે તમને પ્રશ્ન પૂછ્યો, અરિહંત પરમાત્માનું ધ્યાન, આ તત્વની જ વાતો છે. અરિહંતનું ધ્યાન ધરવા માટે જાઓ, એની પ્રતિમામાંથી ચાલો. 8-8 દિવસ પૂજા કરવા વાળા કેટલા વર્ષથી કરે છે કોઈ પાછળમાંથી કોઈ બોલશો? હાથ તો ઊંચો કરો, કોઈ વાંધો નહીં. કેટલા વર્ષથી બેન કરો તમે પૂજા? પ્રશ્ન પૂછું, સાંભળજો. આપનું નામ? વર્ષાબેન. વર્ષાબેન કર્ક રાશિ છે, વૃષભ રાશિ નથી. હવે મને એક બતાવો, તમે પાશ્ચાત પરમાત્માની આ પ્રતિમા કેટલા ઇંચની છે? ચાલો એ વાત, પ્રશ્ન એક ખતમ, એમાં કેન્સલ આપણે મૂક્યો, આ પરીક્ષા લઈને એક્ઝામ લઈએ. પરમાત્માની બાજુની આ જે ખભા છે એની બાજુમાં શું છે? બાજુમાંથી કોઈ કહેતા નહીં હોય એમને, સૂર્યચંદ્ર આ ખભાની બાજુમાં, એવું તો મેં નથી જોયું. આજ તો ગઈકાલે હતું તો મને ખબર નથી.
ચાલો હું પ્રશ્ન પૂછતો જાઉં, કેટલા વર્ષથી આપણે દર્શન કરવા આવી છે, કેટલા વર્ષથી આપણે પૂજા કરી છે, પરમાત્માને વાસ્તવિક જોતાય નથી, આપણા મગજમાં છે જલ્દી કેસર લઈએ પરમાત્માની પૂજા કરીએ, આપણો પિંડસ્થ ભાવના, પદસ્થ ભાવના, રૂપાતીત ભાવના કઈ લેવા દેવા નહીં. આ એટલા માટે મને પૂછ, ચાલો આગળ પ્રશ્ન પૂછો. આ પરમાત્માનો આપગળો ભાગ, અહીંયાનો ભાગ, અહીંયા બાજુમાં શું છે? આ જગ્યાએ, બિલકુલ આ જગ્યાએ, મસ્તકની બાજુમાં. આજે મેં પ્રશ્ન કર્યો ને, હવે તમે પ્રતિમા જોવાનું ચાલુ કરી નાખશો. ચાલો, હું આ તમને 21 વર્ષ થઈ ગયા, જેને આપણે પ્યાર કરીએ છીએ સામે છે પ્રતિમા. હ્યુસ્ટન વાળા બહુ હસ્યા છે, એટલા માટે નાસા વાળે આ જગ્યા શોધી હશે એવું લાગે. ચાલો હજી આગળ વધારો, પ્રશ્ન ભલે જોતા રહો કઈ વાંધો નહીં, પણ તમારા મગજની અંદર વિતરાગ પરમાત્માનું આખું ધ્યાન આવી હશે. ઉપર જુઓ તમે, આની ઉપર કઈ છે? એના ઉપર હશે. ચાલો એ વાત છોડો, તમે પરમાત્માના પલાઠી નીચે તમે જો કઈ છે, બહુ નીચે લાંછણની નીચે. આપણે પરમાત્માને જોયા જ નથી, સાચું કહું તમને. હવે આ જોજો તમે, આવતીકાલે ફરીથી આ બધો પ્રશ્ન પૂછીશ, પછી તમે એમ ન કહેતા કે યાર આમાં તમે આ બહુ ટાઈમ બગાડી નાખ્યો, આવું ન કહેતા. આ કામનું છે, નકામું નથી બોલ્યો. જ્યાં સુધી આને નહીં ઓળખીએ, જેની 21 વર્ષથી પૂજા કરતા આવીએ, એ પરમાત્માની મૂર્તિનું ધ્યાન તમે કેવી રીતે ધરશો? પિંડસ્થ ભાવના, પદસ્થ ભાવના, રૂપાતીત ભાવના, ત્રણ પ્રકારની ભાવના ભાવવાની છે, એ ભાવના ક્યાંથી લાવશો તમે? અને બીજા કેટલાય પ્રશ્નો છે આના વિશે, ખાલી એક જ મૂર્તિ વિશે આખું પ્રવચન ચાલી શકે. અધ્યાત્મના માર્ગની વાતો કરવી જુદી છે, આ બધો ફરીથી કહું, નોલેજ લેવું એ જુદી ચીજ છે, અને એના માટે સતત પરમાત્માની કોઈ પણ નાનકડી પણ વાત આવે તો આપણને મીઠી લાગે. સાવક રોજ રતિભાઈ જેવા વ્યાખ્યાન સાંભળતા હશે, રોજ દ્રષ્ટાંતો એને નહીં આવતો એવું ન બને. તલ્લીમે મહાત્મા તો અલગ અલગ આવવાના, એને વાત બીજી રીતે આવતી હોય પણ એટલા ઉમળકાથી સાંભળે. આહા, ગુરુ ભગવાન રોજ 365 દિવસ એક દિવસ પણ વ્યાખ્યાન નહીં ચૂકવવા વાળો વ્યક્તિ, પંચમહાવધારીના મુખમાંથી નીકળતા શબ્દોને આમ ધરતી કરીને સ્વીકાર કરે, કારણ કે ભગવાનની વાણી બોલે છે. શું બોલ્યો ખબર પડી તમે? આપણને ઘણી વાર એવું થાય, જીવિચાર આવડી જતા હોય ને, પછી એમને તો જીવિચાર તો આવડે છે, આવડે છે એમ ન બોલાયા, એટલું બધું ઉનાળ છે. જીવિચારનું વર્ણન તાકાત છે, એક જીવ વિશે વર્ણન ન કરી શકીએ. છોડો જીવિચારમાંથી એક તત્વ, એમાંથી જીવ તત્વ, એને અહિંત પરમાત્માને કહેવામાં આવે કે તમે જીવ તત્વનું વર્ણન કરવાનું ચાલુ કરો, કેટલા વર્ષે પલ્લવી એને પૂરું થાય? પૂરું જ ન થાય. બોલ્યો ક્યાં, શું બોલે છે ખબર ન પડી તમને. ખાલી નવ તત્વમાંથી એક જીવ તત્વની વિશે વાત કરું છું. હવે એ પદાર્થોને જ્યારે જ્યારે સાંભળતો જાય, એ ટકોરા પડતા જાય, અંદર પાત્રમાં ઉતરતું જાય, પાછું નવું નવું જાણવાની ઈચ્છા થાય, અને એ જાણતો 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 ચિંતન કરતો, એની સાથે પોતે ખાલી મેમોરીમાં પદાર્થોને નાખવા એ બહુ મહત્વની વાત નથી. એ પદાર્થ સાથે આપણા આત્માને એના આત્મામાં શું ફરક છે એ પણ ચિંતન આપણે આમાં પાછું કરવાનું છે. ને એના માટે પેલી વાત કરી, અને જ્યાં સુધી સમ્યક દર્શન ન આવે ને સાહેબ, ત્યાં સુધી આ બધી પદાર્થો ક્રિયાનો ગતિ જ ચાલે. અનાધિકારથી ક્રિયા કરતા આવ્યા છે. દીક્ષા આપણે કેટલી વાર લીધી તમને ખબર છે? તમને આ તો ઘણી વાર ધીરુભાઈ પણ ખૂબ સંભળાવ્યું છે. પંડિતજીએ કેટલી વાર દીક્ષા ગ્રહણ કરી, કેટલી વખત સામાયિક લીધા? બેલો હર્ષાબેન હવે તો બોલો, કેટલી વખત સામાયિક ની, કેટલી વખત પ્રતિક્રમણ? સમૌસરણમાં પરમાત્માની સામે જઈને આવ્યા, પણ ત્યારે ઓલા ભરીને ગયા હતા, બધું આવડે જ છે. સાંભળજો મેં શું કીધું, સમજાવો તમે. અને એટલા માટે આ સ્તવનને આપણે ગાઈએ, સિદ્ધાર્થનારે નંદન વિનો, પછી વિનતડી અવતાર, તું સ્વીકાર કર મારી વિનંતીને. હે પ્રભુ, હે સિદ્ધાર્થના પુત્ર, હે ભગવાન મહાવીર,
માધવી સાહેબનો જન્મ વાંચન દિવસ આવેલો છે, એના પહેલા આપણે બોલીએ. પ્રભુ મારી વિનંતીને તું સ્વીકાર કર. તો કે ભવ મંડપ મારે નાટક નાચ્યો. તમને કોઈ એમ કે બહુ નાટક કરો છો ઉપાશ્રમ આવીને, તમને કેવો ગુસ્સો આવે? નહીં સમજાણ વાત પડી. ભગવાનની સામે આ વિનંતી કરીએ છીએ. આપણને એમ લાગે છે આ બધું નાટક કરીએ છીએ. એક જ વ્યક્તિ ભિન્ન ભિન્ન પ્રકારના રોલ કરે, ક્યારેક રાજાનો રોલ કરે, ક્યારેક પ્રધાનનો રોલ કરે, ક્યારેક મંત્રીનો રોલ કરે, ક્યારેક સ્ત્રીનો રોલ કરે, કોઈ બાળકનો રોલ કરે, કોઈ પાગલનો રોલ કરે. આપણે પણ કેટલા રોલ કર્યા ખબર છે? ભવરૂપી મંડપ આ રંગમંચ છે. આ રંગમંચ ઉપર કેટલા નાચ્યા આપણે? કોઈ એકેન્દ્રિયના રૂપમાં, ક્યારેક પંચેન્દ્રિયના રૂપમાં, ક્યારેક બે ઇન્દ્રિયના રૂપમાં, ક્યારેક ચૌરિન્દ્રિયના રૂપમાં. ભવ મંડપ મારે નાટક નાચ્યો, હવે મુજ દાન દેવરાવ. દાનને પરમાત્માને કહે, પ્રભુ તું મુજ દાન આપ. દાન જોયે છે? ત્રણ રતન મુજ આપો તાતજી. પરમાત્માને શું શબ્દ વાપર્યો ખબર છે? તા. તાત નો અર્થ શું થાય? જોરથી બોલો ને. પિતા. આપણને લાગે છે આપણા પિતાજી છે? તો કે આવું ઉત્સવ અમે કેટલી વાર બોલી નાખે, ઘણી વખત આ પદાર્થો બહુ થઈ ગયા પદાર્થ. ત્રણ રતન મુજ આપો તાતજી, જીમ નામે રે સંતાપ. સંતાપ નથી જોતો. ચોવીસે કલાક આપણને જે દિવસે એમ લાગે ને કે હું ચાર ગતિ ભ્રમણ કરતા કરતા થાકી ગયો છું ને, ત્યારે આપણે આ માંગીએ. આ તો એટલા માટે કે મારા પપ્પા બોલતા હતા એટલા માટે હું બોલું છું, એવું છે કે નહીં? અથવા આગળનું મહિલા મંડળ બોલતું હતું એટલે અમે બોલીએ છીએ. અહીંયા મહિલા મંડળ નથી એટલે કહેવામાં કોઈ વાંધો નથી. મહિલા મંડળ નું નામ ના લે, પણ આગળ મહિલા મંડળ હતું જ નહીં. આ તો નવું જ મહિલા મંડળ છે ને પહેલેથી, બહુ જૂનું છે, 21 વર્ષ જૂનું. ત્રણ રતન મુજ આપો તાતજી, જીમ નાવે રે સંતા. કયા ત્રણ રત્ન માંગવાના છે? માંગો પ્રભુ મને સમ્યક દર્શન આપ. આ પડીકા તો છે ને કે હું તમને આપું કે તમે એની પાસે જાઓ એટલે મળી જાય. સમ્યક દર્શન ની ભૂમિકા આવે એની પેલી પાત્રતા, બધી આ બધી જયારે તમે કરવાનું ચાલુ કરો, આ બધા પદાર્થોને સમજો, શ્રાવકના કર્તવ્ય તમે સમજો, તમને દર્દ લાગે, તમને એમ થાય કે સમ્યક દર્શન વગર ચાલે જ નહીં, અને સમ્યક દર્શન વગરની જેટલી ક્રિયા કરી છે એ બધી એકડા વગરની મીંડા છે. મીંડા તો બહુ કર્યા પણ આગળ એકલો લખવામાં ના આવે તો એમ. સમ્યક દર્શન એટલી બધી અતિ આવશ્યક રત્ન છે, અતિ આવશ્યક રત્ન. પેલા શું જોવે? ફરી કહું છું, પરમાત્માની વાણી પ્રત્યે કલ્પના તો કરો તમે. કેવો શ્રેણીક મહારાજા કોણ હતા? રાજા રાજા પેલા કયા ધર્મી હતા? કયા હતા? બહુ ધર્મી હતા. કોણ? શેણિક મહારાજા. એની ચલનાર જે પત્ની એ જૈન ધર્મી, પેલા બૌદ્ધ ધર્મી. શિકાર કરવા માટે ગયા છે. શેણિક મહારાજા શિકાર કરે, કલ્પના તો કરી શકો તમે. અને એ શેણિક મહારાજા, અને જેવું પરિવર્તન સાહેબ આવ્યું છે, અને પરિવર્તન આયા પણ જે સમર્પણ, જે શિકાર કર્યું છે, એ સમર્પણ આપણી પાસે છે. કેટલા દિવસ બાકી રહ્યા પર્યુષણના? 5 દિવસ બાકી રહ્યા. આંખમાંથી આંસુ ટપકવા મારે, હે પ્રભુ મારા દિવસો જલ્દી જાય રહ્યા છે.
આ 8 દિવસ જેવા પૂરા થશે એટલે સંસારના કાર્યમાં લાગી જઈશ. અત્યારે તો રોજ ટકોર કરવા વાળું મળે છે, કોક દેખવા વાળું પણ મળે છે કે તમે આવતા નથી, કે તમને કોઈ ઈશારો કરે છે કે તમે આવતા નથી, વ્યાખ્યાન નથી, શું કામ છે એવું. બેનપણીમાં બેનપણીને ફોન તો કરે ને, વાત કરે ને, જાગૃત કરે. બોલો કે ભાષા જ સમજાતી, કઈ સમજાતી, શબ્દ તો સમજાય છે, શબ્દ કાનમાં પડે તોય પુણ્ય બનતા. આખા તો વાણી છે, ન સમજાય તોય પણ આટલા લોકોને દર્શન કરવા મળે. આમાંથી કોઈ તપસ્વી હશે, કોઈ પરમાત્માની ભક્તિ કરતો હશે, કોઈ દાની હશે, કોઈ જ્ઞાની હશે, કોઈ ધ્યાની હશે, કોઈ સવારના 4 વાગે ઉઠીને આરાધના કરી હશે, કેટલા લોકોએ લોગસના 10-20 કાઉસત કર્યા હશે, કોને મોટા મોટા પચકાણ હશે, અહીંયા ગયા પછી કેટલા મૌની ધારણ કર્યું હશે. આવા તમામના તમને કાંઈ સમજણ પડે અથવા ના પડે, એના માત્ર દર્શન કરો ને તો તમારા અગર જો એના ગુણ જોઈને દર્શન કરો તો પણ તમારું કામ. વાત બેઠી કે પાછળ નિંદા આવે છે? હા આવી આવી, એટલે કહું મારી આંખ બહુ ખરાબ છે, તરત મને ખબર પડે. હમણાં જો બોકું છું બહુ ઊંડા લેવા જાવ બધું ચાલુ થઈ જાય, પછી બોલી જ ન હવે. પણ એના માટે સ્વાધ્યાય કરવા માટે આવશું, પછી તમને એમ લાગશે કે ના ઓકે છે, શીખો મારશો. તો ફરી વાત કરું આપણે સમ્યક દર્શનની આ વાત, અને એના માટે ત્રણ રત્ન મુજબ આપો તાતજી. આમ કહીને બાળક જેમ બાપ પાસે જીદ કરે એમ આપણે પણ જીદ કરવી જોઈએ. આપણે કરી આજ સુધીમાં સાચું બોલજો, અત્યારે પૂજા જેટલા લોકોએ કરી છે તમારી આ ક્રિયાને, શુભ ક્રિયાને ખૂબ ખૂબ દિલથી અનુમોદના કરું છું. પરંતુ સાચું બોલજો, જે અનુમોદના કરી જ્યારે પૂજા કરતા હતા એ કયા ભાવમાં પૂજા કરી હતી, એમાંથી જેટલા લોકો પરમાત્માની પૂજા કરીને આવ્યા પૂછો ને, કોણ કોણ આવ્યું તને, કોણ સ્તવન ગાતું બધી ખબર હોય. મને ખબર પડે ને, પરમ પૂજા આવ્યા બધી ખબર હોય. આપણું ધ્યાન એકાગ્ર ચિત્ત નથી બનતું. આખી પૂજાની વિધિ બધું અધ્યાત્મ માર્ગ છે, આખી પૂજાની વિધિ અધ્યાત્મ માર્ગ સિવાય તમને કાંઈ જોવા ન મળે. અને લાસ્ટમાં જે ભાવની સંવેદનામાં જે ચડે, આપણે તો પૂજામાંથી જેવા બહાર નીકળીને કેટલી બધી આખે આખો ઉત્સાહ ઉમંગ હોય ને એ બહાર આવીને બધો કચરો કરી નાખી. ખરેખર આ આવ્યા પછી તમે એટલું બધું મૌન ધારણ કરીને એ જે તમે ભાવમાં ચડ્યા, જે સમય પરમાત્માના મંદિરમાં પ્રવેશ કર્યો અને જે સમય બહાર આવ્યા, એનું આખે આખું ઉપરથી નીચે સુધીની સીડી, માનસિક સીડી, એ પિક્ચર એ બનાવીને ઉતારી નાખવું જોઈએ કે આ મને ભાવ આવ્યો. આપણને અનુમોદના કરવાની તક મળતી હોય છે, એ તકને પણ ગુમાવી બેસીએ છીએ. આ સામાન્ય ક્રિયા નથી, જબરદસ્ત પ્રક્રિયા છે, જબરદસ્ત પ્રક્રિયા. હર જગ્યાએ અનુષ્ઠાન મળે, આ અનુષ્ઠાનની અંદર તમને અદભુત, અને એક એક અનુષ્ઠાનની અંદર તમને સમ્યક દર્શનની ઝલક દેખાય દેખાય ને દેખાય. એક બેન સાથીઓ કરતા હતા, આજે મેં જોતો હતો તો સાથીઓ કરતા હતા ને, પેલી સિલસિલા કરીને પછી કર્યો ને સાથીઓ, પેલા શું થાય આજે મને ખબર નથી કોણ છે, પણ મારી નજર એવી છે ને, ચિત્તનો જે આદત હોય ને જાય નહીં. માણસ ગમે તેવો હોય ને, દરજી હોય તો સીની નજર ક્યાં નજર જાય? જોરથી બોલો ને, હાજી નહીં, સિલાઈ ઉપર જાય. તમારે સિલાઈ ઉપર ફિટિંગ આવ્યું કે ના આવ્યું? મોચી હોય તો ચપ્પલ ઉપર તમને બધી, અને લેડીઝ હોય તો સાડી. તમે બોલે હાજી આ ખબર જ હોય. અને એમાં પાછળ ચર્ચા થયો, આજે તો જે પેલા બેન આવ્યા ને બહુ ટોપ બનારસ, સમજી ગયા ને, એ ચર્ચા થાય કેમ? આપણને એની અંદર રસ છે, જેની અંદર રસ હોય ને એની ચર્ચા થયા વગર રહેતી નથી. જજકાર પૂરું તમને કહું છું, મનનો જે સ્વભાવ છે હવે એને કે પરમાત્માના સ્તવનમાં ડૂબ્યા પછી એક એટલી બધી અધ્યાત્મ, એટલી બધી જાગૃતિ કે પરમાત્માની સામ સિવાય બાકીની ત્રણ પ્રદક્ષિણાનો ત્યાગ કર્યો છે, ત્રણ દિશાઓનો ત્યાગ, ત્યાં પરમાત્મા સિવાય ક્યાંય ક્યાંય જોવા ના પાડી છે. આ ક્યાંની વાત કરું છું તમને? પરમાત્માના મંદિરમાં પ્રવેશ કર્યા પછી પરમાત્માની સામે જ્યારે બેઠા આવીએ, માત્ર ને માત્ર ક્યાં ધ્યાન હોય? દસ પ્રકારની ત્રિકો બતાવી છે, એમાં એક ત્રિક બતાવી છે દિશા ત્રિક. કયો બતાવ્યો છે? દિશા ત્રિકો. હવે એને ત્રિક શબ્દ ના સમજાય તો ત્રણ દિશાઓ, ગુજરાતી કરી નાખ્યો ત્રણ દિશાઓ, એનો ત્યાગ કરવાનો છે. માત્ર ને માત્ર એક દિશા તમારે જોવાની છે, અને એ પણ પરમાત્મા સન્મુખ. તમે વિચાર તો કરો કે 10-10 પ્રકારના નીતિ નિયમો તમે સાચો એટલે તમને એમ દેખાય પરમાત્મા બહુ સારા વસી ગયા છે. શું થયું? કોઈ બેન સોરી
ના ના પધારો પધારો જગ્યા કરજો એમના મારી ખેર ખુશી આ પુણ્યની નિશાની આ ઉંમરમાં પણ આ સાંભળવાની ઈચ્છા થાય તો વિચાર કરજો આ ક્યાંક પુણ્ય કામ કર્યું છે ક્યાંક દેવગુરુની કૃપા તમારા ઉપર વરસી રહી છે નીકળવા માટે નીકળું એ પણ પુણ્ય અહીંયા સુધી પહોંચવું એ પણ પુણ્ય સાંભળવાની ઈચ્છા થવી એ પણ પુણ્ય અને સાંભળ્યા પછી આચરણની ભૂમિકાએ પહોંચવું એનું નામ પણ પુણ્ય ગજબનું કામ કરે છે આ પુણ્ય શરીર ચાલતું ન હોય શરીર અસ્વસ્થ હોય ચાલવામાં તકલીફ પડતી હોય માણસ એક ડગલું ભરતા પહેલા શરીર સાથ ના આપતું હોય અને એ ટાઈમે આટલી બધી મુશ્કેલીમાં અહીંયા સુધી પહોંચવું એનો મતલબ ક્યાંક ને ક્યાંક વિતરાગ વાણી પ્રત્યેનો સદભાવ બતાવે છે શું બતાવે છે આપણી પણ મારી તમારી બધાની દશા આવવાની છે ઉંમર થાય ને બધું થવાનું જ છે આ શરીરને યાદ કરજો એક વખતનું કેવું શરીર છે ક્યાં સુધી પહોંચ્યું આ શરીરનો પૂતગલનો સ્વભાવ છે પૂતગલને ત્યાગ કરવા માટે ને પૂતગલની આસક્તિ તોડવા માટે આ ચાર સંજ્ઞાને તોડવા માટે આખી વ્યવસ્થા બતાવી છે પેલી બતાવી દીધી આહાર સંજ્ઞા તપ સંજ્ઞા માટે આપણે ગયા હતા આ આસક્તિ તૂટે શરીર પ્રત્યેનો મોહ તૂટે કસાયો શાંત થાય પછી બીજી કસાય કઈ હતી સંજ્ઞા ભય તમે જેટલા અધ્યાત્મ માર્ગમાં જાઓ ભાવ માર્ગમાં જાઓ તમારું બધું દૂર થઈ જાય ભય દૂર થઈ જાય ઓટોમેટિક કેટલા પ્રકારના ભયો છે ચોવીસે તમને શાસ્ત્રીય ભાષામાં ન કહું અને તમારી તમારી ભાષામાં કહું તમને કેટલા ભય રહે સાત ભય તો શાસ્ત્રીય વાત થઈ ગઈ ને મેં તો એ બહુ મોટી વાત થઈ ગઈ કદાચ સમજાય કે ન સમજાય પણ તમને બેઠા આપણે તમારી ભાષામાં તમને એમ કહો કોઈને કોઈ ટેન્શન હોય કોઈને નોકરીની ચિંતા હોય ને કોઈની બોસની ચિંતા હોય કોઈને પૈસા લેવાની ચિંતા હોય કોઈને દેવાની ચિંતા હોય શરીરમાં મેડિકલ જાંચ કરાવવાની ચિંતા હોય બધું ચાલ્યા જ કરતું હોય ચોવીસે કલાક કંઈ ને કંઈ ચાલતું હોય કોઈ આમાંથી એવો વ્યક્તિ છે કે જેને કોઈ પણ પ્રકારની ચિંતા નથી એવું કોણ કોઈ ખરું કોઈને પુત્રની ચિંતા હોય કોઈ લંડનમાં છોકરી પહેરાવી છે એને તકલીફ આવી હતી એની ચિંતા હોય પણ ચિંતા હોય હોય ને ત્યારે અહીંયા તો અમુક પ્રકારની ભલે ચિંતા હોય પણ છતાં હોય જ આ ચિંતા આ આ ભાવ ભય સંજ્ઞા જે છે એ ભાવમાંથી આવે અધ્યાત્મ મારું એ ભાવને ધારણ કરો એટલે ભય સંજ્ઞા દૂર થઈ જાય પછી કઈ ચિંતા આવી મૈથુન શિયાળ બ્રહ્મચર્ય પાળો આ પાંચે પાંચ ઇન્દ્રિયો છે એ પાંચે પાંચ ઇન્દ્રિયો ચોવીસે કલાક ભટકતી રહે ક્યારે જીભમાં અટકે ક્યારે આંખોથી અટકે ક્યારે કાનથી ક્યારે નાકથી આ બધા જે પદાર્થો છે ક્યાંક ને ક્યાંક ચાલતો હોય એ બ્રહ્મચર્યના વ્રતથી માણસ કંટ્રોલમાં આવી જાય અને છેલ્લી સંજ્ઞા છે કઈ સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા દાન આપવાની કારણ કે મમત્વ ભાવ છે બધું ભેગું કરી રાખવાની ઈચ્છા થાય જતું ન રહે ઓછું વપરાય આ જે ભાવના છે એ કઈ સંજ્ઞા છે પરિગ્રહ સંજ્ઞા એ પરિસંજ્ઞા દૂર કરવા માટે થઈને આપણે ત્યાં દાન આપવાની પ્રવૃત્તિ ચાલુ અને સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક ચાલ્યા જ કરતું હોય ચાલ્યા જ કરતું હોય આ ચાર સંજ્ઞાને તોડવા માટે અને ચાર સંજ્ઞા તૂટે એટલે અત્યારે અધ્યાત્મ માર્ગ તરફ ગતિ થવાનું ચાલુ થાય ગતિ થાય એટલે સમ્યક દર્શન એટલે ફરીથી કહું છું સમ્યક દર્શન વગરની કરેલા સામાયિક સમ્યક દર્શન કર્યા વગરની સર્વવીરતિ સમ્યક દર્શન વગરની કરેલી પરમાત્માની પૂજા સમ્યક દર્શન વગરનું આપેલું દાન માત્ર કીર્તિ તો અપાવી શકે પુણ્યને અપાવી શકે આત્માનું કલ્યાણ ન પણ કરે પ્રસિદ્ધિ અપાવી શકે વાહ વાહ કરાવી શકે પણ એના પ્રત્યે દાન એ આસક્તિ જે છે પરિગ્રહની આસક્તિ છે આ મારું છે એ મમત્વ શરીર પ્રત્યેનો મોહ અને પદાર્થો પ્રત્યેની જે આસક્તિ છે આસક્તિને કોણ દૂર કરે છે દાન આ દાન આપવાની પરંપરા છે આપણે દેશની એટલા માટે સાધુ ભગવંતોને આપણે આપીએ ને કંઈક બુદ્ધિ એ એટલા માટે આપી છે એની આરાધના જોઈને તમારી પાસેની શક્તિ તમારી ચારિત્રની આરાધના એ ચારિત્ર મારા જીવનમાં આવે એટલા માટે આપણે અનુમોદના સ્વરૂપે કોની ભક્તિ કરીએ છીએ તમને કોઈ ખબર તો છે કે આપણે ત્યાં મમ્મી ઓરાવતી હતી એટલે જ આપણે ઓરાવીએ છીએ એવું છે સમજણ પડી કે ન પડી હું શું બોલ્યો આપણે સાધુ સાધુજી ભગવાનને ઓરાવીએ છીએ પાલિતા નામના સાહેબને પૂછીએ સાહેબ કોઈ ખપો તો આપજો લાભ અમને આપજો અમને તમે કહેશો તો બહુ ગમશે તમે બોલતા નથી અમને સમજણ ન પડે પણ તમે કયો પછી એ તમારો ચહેરો જુએ ચહેરા જોયા પછી તમારું ફેસ રીડિંગ કરે ફેસ રીડિંગ કર્યા પછી એમ લાગે કે હાનું આ વાસ્તવમાં એની ભૂખ છે તો બોલે નહીંતર જવા દે નહીં અત્યારે કોઈ જરૂર નથી એમ કહી દઉં પણ એમ લાગે કે આ દિલથી કહે છે તો કહેવા જેવું છે આ માણસનો ખૂબ અંદરથી ભાવ છે અગર જો હું નહીં કહું તો એના ભાવ તૂટી જશે
માટે કહ્યું, આવું બને કે ના બને? તો આ સાધુ ભગવાન તમે શા માટે બોરાવો છો? હવે કોઈ તમને પ્રશ્ન તો પૂછે, તમને જ્યાં સુધી ચારિત્ર પ્રત્યે આદર ભાવ ન થાય, એ ચારિત્ર જેવું લેવા જેવું ન થાય, આના વગર ઉદ્ધાર નથી, આના વગર આ સુધી તીર્થંકરોનું પણ કલ્યાણ થયું નથી. શું બોલ્યો, શબ્દ વાપર્યો, તીર્થંકરોનું પણ કલ્યાણ કોના વગર ન થાય? ચારિત્ર વગર આપણ કોઈ શિખામણ કોણ આપે? તમને ખબર છે, સમ્યક દર્શન. ના કે સમ્યક દર્શન ન હોય ને તો એમ જ કે ઘેર બેઠા કલ્યાણ થાય. આ શબ્દ કોણ વાપરે ખબર છે? સમ્યક દર્શન વગરનો. સમ્યક દર્શન વાળો ક્યારે ન બોલે આ શબ્દ. ઘર બેઠા કલ્યાણ થાય, તીર્થંકર પરમાત્મા દીક્ષા ન લેતો દીક્ષા, સ્વયં દીક્ષાર્થી જતા, સ્વયં એ સંસારમાં રહેતા જ્યાં સુધી જેટલા વર્ષ 30 વર્ષ ઘરમાં રહ્યા રે પરમાત્મા, તો એ 30 વર્ષ જ્યાં સુધી પરમાત્મા ઘરમાં રહ્યા છે તો એ સાધુપણા જેવું જ જીવન કરતા હોય. વ્યવહારમાં રહે છે એટલે વ્યવહારના બધા કાર્યો કરે, છતાં હોય કે ના જેવું જીવન, સાધુ જેવું જ જીવન હોય. ભોગને ભોગવા પડતા હોય તો પણ એ સાધુના આસક્તિ વગર ભોગવતા હોય. ગળામાં મોમાં કોરીઓ નાખતા તો એક સ્વાદ લીધા વગર બોરીઓ ઉતારતા હોય કોણ? હવે આપણે એટલા માટે અનુમોદના કરીએ છીએ એમની કે તમારા જેવું ચારિત્ર મને મળે, જેની તમે અનુમોદના કરો. ધીરુભાઈ પંડિતો તમે વિનય વિવેક શા માટે સાચો પ્રશ્ન પૂછો? તો તમે પ્રશ્ન પૂછો, અગર વિનય વિવેક સાચવતા હોય, તમને એનું સન્માન લાગતું હોય, એના શરીરનું સન્માન નથી, એની અંદર એમની અંદર પડેલા જ્ઞાનનું તમે કરો સન્માન કરો છો, એમને કરેલા કાર્યની તમે સન્માન કરો છો, એ કરતા 24 કલાક સમ્ય જ્ઞાનની ઉપાસના એની તમે ભક્તિ કરો છો, એનું ખાવાનું પીવાનું રહેવાનું જરા જરા પણ કોઈ તકલીફ ન પડે એની અગર જો ચિંતા તમે કરતા હોય તો ધીરુભાઈની ચિંતા નથી. એ કોની ચિંતા છે? એમનામાં અંદર પડેલો સમ્ય જ્ઞાનનો ગુણ જે વિનિયોગ કરી રહ્યા છે, આ જગતને પીરસી રહ્યા છે, અને એ જોતા તમને અંદરથી સન્માન થાય અને એનું યથાયુચિત એનું બહુમાન સચવાય, તો એનું નામ સમ્ય. આ ગુણ ઉપર તો રાગ છે. ચારિત્રવાન કોઈ સાધુને દેખીને મસ્તક ઝૂકી જાય, પ્રભુ આ ચારિત્ર મને ક્યારે મળે? ચૈત્ય પરિપાટીની વાત આવી હતી ને એકવાર, એટલા માટે મેં પણ એ વાત પણ કરી હતી, એક એવી પણ ચૈત્ય પરિપાટી કરવી જોઈએ. કેવી? સાધુ ભગવંતોના દર્શન કરવા માટે કેવા કેવા રત્નો પડ્યા છે આપણે જૈન શાસનમાં, અદ્ભુત. મેં આ તો 2-4 દ્રષ્ટાંતો આપ્યા, અદ્ભુત પડ્યા છે. હમણાં સ્થાનકવાસી સમુદાયના બાલોતરાની અંદર એક મહાત્મા આવ્યા હતા, શાલીભદ્ર મુનિ નામ સાંભળ્યું હતો. શાલીભદ્ર મુનિ ઝવેરી હતા અને સંયમનો સ્વીકાર કર્યો. નદીના કિનારે એ આતાપના લેવા જતા, ઉપાશ્રમમાં 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી મૌન ધારણ, લગભગ પ્રયા કરીને મૌન રહેવાવાળા જયપુરના નિવાસી. જે દિવસે સંયમને સ્વીકાર કર્યો હશે એ દિવસે સમથરીમાં શેની પ્રભાવના કરી? ડોલર નહીં, અહીંયા તો પ્રભાવના થતી જ નથી ને. પૂછું મને નથી મળતી એટલે હું તો મારી ચિંતા કરું છું. તમને નથી મળતી તો હું ખુશ, કારણ કે પછી મને ન મળે તો દુઃખ થાય ને. મોહનગરમાં આવે કે ના આવે કે આ લોકોમાં કઈ વિનય નથી, પોતે તો લઈ જાય, કારણ કે એક ડોલ ઓછો ન કરો આપણે તો આપતા જ નથી લે. એવું થાય કે નહીં? આત્માનો સ્વભાવ ખરો કે નહીં? મારા સ્વભાવની વાત કરું છું, મારો સ્વભાવ એવો થાય કે નહીં કે મને યાર આપતા જ નહીં, બધા લઈ જાય, હું ત્યાં તો હવે મારે જવાય લાઈનમાં, હું તો આમથી નીકળી જાઉં, અને મને કોઈ પૂછવા ના આવે કે પંડિતજી ગુરુજી તમારે કઈ બાકી છે, એટલે મને તો દુઃખ થાય કે નહીં? ડાયમંડની પ્રભાવના કરી હતી અને ડાયમંડની પ્રભાવના કરી સંયમના માર્ગે ગયા, એવું સુંદર જીવન જીવવા વાળા સંયમના માર્ગે ગયા. એ શાલીભદ્ર મુનિ સ્થાનક પાસી પરંપરામાં છે. જયપુર કે સાહેબ? જયપુર કે, બિલકુલ સહી, જોરી તે જોરી. પ્રકાશ સચેતી નામ સે થે હે, મિયા બીવી દોનો ને દીક્ષા લી, ઓર ઉનકે પાસ મે આથા પૈસા થા, સબ પૈસા દે દિયા ઓર યહાં તક ઇતને સાધુ બને કે ઉનોને સ્થાનવાસીઓ મે મને અત્યારે એટલા માટે યાદ આવ્યું, જ્યારે રામચંદ્રસુરી સમુદાયમાં હિતરુજી વિજયજી મહારાજની દીક્ષા ગ્રહણ કરી, અતુલ મહારાજે. આપને ખબર હોય તો ગ્રાઉન્ડની અંદર બહુ મોટા મેળા અને રામચંદ્રસુરી મહારાજની છેલ્લી દીક્ષા, અને એના પછી આચાર્ય ભગવાન આ દુનિયામાંથી વિદાય લીધી.
પણ એ હેતુજી વિશે મારી દીક્ષા એ ટાઈમ તો મારી બાલ્યાવસ્થા હતી અને લગભગ હું ભણીને એના પહેલા નીકળવાની તૈયારી હતી કે નીકળી ગયો તો મને પૂરું યાદ નથી પણ બસ એ ટાઈમે સાહેબ જ્યારે એ લગભગ કાં તો નીકળવાની મારી તૈયારી હતી અને પછી વેકેશનની અંદર એ પાઠશાળામાં આવે ને આવું મને થોડું યાદ આવે હમણાં હમણાં વર્તમાન કાળમાં આ ભવલાજી તો હમણાં દીક્ષા થઈ તે જે શાલીભદ્ર મુનિ દીક્ષા ગ્રહણ કરી એટલા ધનાઢ્ય હોવા છતાં પણ અતિ ધનાઢ્ય હોવા છતાં પણ આજની સાધના એટલે મૌન પૂર્વકની સાધના છે બીજી એક સરસ મજાની વાત કહું પોતાના સમુદાયમાં અતિ કટ્ટર જેને કહેવાય એવું પાલન કરવા વાળું કાપથી માની તમામ પ્રકારનું એમને તો કોઈ સાધુ મૂકવા માટે આવે કોઈ શ્રાવક મૂકવા આવે ચોખ્ખી ના પડે અમારે શું લેવા દેવા તમારે તમે તમારા રસ્તે જાઓ અમારે જ્યારે જવું હોય જતા રહેશું જેમ દિગંબર સંપ્રદાયમાં સમુદાયમાં તમને ખબર તો વિદ્યાનંદ વિજયજી મહારાજ વિદ્યાનંદ સાગરજી જબરદસ્ત સાધુ અને એના નામે તમે આપ કલ્પના તો કરો એનો એક ભક્ત એના ઘરે સીઆઈડી ઓલા ઇન્કમટેક્સની રેડ પડી છે સાહેબ એક ઔષધના પરિષદના દિવસોમાં તો કઈ નહીં અત્યારે હું પરિષદમાં બેઠો છું ભલે ઇન્કમટેક્સ રેડ પડી કોઈ વાંધો નહીં આઠ દિવસ પછી જશું મારે કઈ લેવા દેવું મારી આરાધના મારે બગાડ નથી એ વિદ્યાનંદ સાગરજી મહારાજની વિશ્રામ કરવા વાળો શ્રાવક કેટલો ચુસ્ત હશે તમે કલ્પના તો કરો હજી પાટની સાહેબ આ સત્ય ઘટના એટલા માટે હું તમને કહું આ કાળમાં આ પાંચમા આરામાં પરમાત્માના શાસનમાં કેવા કેવા રત્નો છે હું તમને દેખાડી રહ્યો છું આજે આંખ ખુલો સમ્યક દર્શન આવે ને બધું દેખાવા માંડે આ હા હા શું અદ્ભુત આવું શાસન પરમાત્માનું અને શાલીપુત્ર મુનિ મહારાજ પાસે એ એરિયાના કોઈ પણ મૂર્તિ પૂજક સમાજના કોઈ પણ વ્યક્તિ જાય પ્રશ્ન પૂછે મૂર્તિનો એવો સુંદર અને શાદાર પૂર્વક અને અનેકાંતવાદ વાળો જે જવાબ આપે આપણને મસ્તક ઝૂકી જાય સ્વયં સ્થાન પાસી પરંપરાના સાંભળજો ફરીથી કહું છું અને જવાબ જયારે કોઈ મૂર્તિ પૂજક કઈ વંદન કરવા જાય અને ત્યાંના લોકો સમન્વય પણ બહુ સારો પણ એ જવાબ આપે અને મોટા ભાગે જોધપુરના શાસ્ત્રીનગરમાં એમને બહુ જોવા મળે દુબઈથી જેટલી પાર્ટીઓ આવતી હોય લગભગ એમના દર્શન કર્યા વગર દુબઈથી જેટલી પાર્ટીઓ આવતી હોય નાકુડાજી તીર્થ આવે અને નાકુડાથી સીધા ક્યાં પૂછે શાલીભદ્ર મુનિ ક્યાં છે કલ્પના તો કરી આપણે એવું તો જીવન તો ગાળી શકવા નથી પરંતુ એના ગુણ જો સામાન્ય ગાઈ લઈએ ને સાહેબ આવા મહાપુરુષોના તો આપણું જીવન ધન્ય બની જાય ક્યાંક ને ક્યાંક આપણું ચારિત્ર મોહને કર્મ તૂટે તૂટે ને તૂટે ફરીથી સમ્યક જ્ઞાનની ઉપાસના કરીએ જો જ્ઞાનની સાધનાના માર્ગમાં ચાલવા વાળો એની સેવા કરીએ એની શુશ્રુષા કરીએ એનું બહુમાન કરીએ એને સાચવીએ એને હૈયાથી બહુમાન કરીએ તો જ્ઞાન સમ્યક જ્ઞાનની આરાધના થાય એમ ચારિત્રના પથે ચાલવા વાળા વ્યક્તિની આરાધના કરીએ એને ગોચરી ઓળાવીએ યોગ્ય જગ્યા આપીએ એનું ચિંતા કરીએ એની દવા દારૂ જે કાંઈ જોતું હોય અર્પણ કરવાનું હોય શાસ્ત્રીય પરંપરા અનુસાર ભક્તિ કરીએ તો કયું કર્મ તૂટે તોડવું છે મારે તમારે આ સામાયિક કરવાની ઈચ્છા નથી એનો મતલબ કયું મોહને કર્મ કામ કરે ખબર તમને કયું આઠ આઠ દિવસ મળ્યા એક કલાક તમે અહીંયા બેસી પણ શકો છો અને ખરેખર તમને કોઈ વાંધો નથી કપાસ સાહેબ એક કટાસલા ઉપર બેસવાનું છે લેવડાવવાળા લેવડાવશે પડાવવાળા પડાવશે અને પાછા તમે એક કલાકમાં તમે સાધુ જેવા બની એક કલાક માટે સાધુ જેવા બની જશો કેટલા કલાક માટે સમણો દિવસ આવો હવે જમા ફરીથી કહું છું જેટલો સમય વ્યક્તિ સામાયિક કરે એટલા સમય શ્રમણો એવો સાવો શ્રમણ જેવો શ્રાવક કહેવાય છે શ્રમણ એટલે સાધુ સાધુ જેવો શ્રાવક કહેવાય તો બીજા શ્રાવક જેવો સાધુ કહેવાય સાધુ વિચારી દુલો સાધુ શ્રાવક સાધુ જેવો કહેવાય ગરબડ આમથી 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 આમ થઈ વિચારી દુલો ખ્યાલ આવે છે તમને એક કલાક માટે તમે શાલીભદ્ર મુનિની વાતો સાંભળો તમે કોની મેં મહાત્માની વાત કરી આરાધનાની ચાર પાંચ ચારિત્રવંત સાધુઓ એની તમે જ્યારે ચારિત્રની કહાની સાંભળતા હોઈએ અને આપણને હૈયમ એક થાય નક્કી કરવું જોઈએ કે બાકીના પાંચ દિવસ હવે શાંતિથી સંતોષ થઈ ગયો અને આ થવું જોઈએ આપણે બીજું શું કરી શકવા હતા કોઈ સંયમના માર્ગે જઈએ તો અતિ ઉત્તમ છે ને કે કોઈ ક્યાંક જતો હોય સંયમના માર્ગે મેં કાલે પણ વાત કરી હતી ભૂલ માનુસરી મહારાજના બિપિનભાઈની આવું ન કરી શકે કઈ વાંધો નહીં આ તો કરી શકાય ન કરી શકાય આવું નાનકડું નાનકડું પાંચ દિવસ તમારી પાસે બચ્યા છે પાંચ સામાયિક તો થઈ જશે
અને આ પાંચ સામાયિક નો સ્વાદ આવશે કે આપણે સામાયિક માં ચાલ્યા એ ટાઈમે નક્કી કરું કે હું ક્યાંય કોઈને કોઈ પાપકારી મનના દોષ વચનના દોષ કાયના જે દોષ છે એનો ત્યાગ કરીને હું બેસીશ. ચાલો મૂળ વાત ઉપર આવીએ. શું જોવે છે આપણને? સમ્યક દર્શન. અને સમ્યક દર્શન એટલે સાચી ઓળખાણ થાય, સાચી શ્રદ્ધા થાય, સાચી ઓળખાણ જ્ઞાન દ્વારા મળે. અને સાચી શ્રદ્ધા જે આપણે સાંભળ્યું હોય એના માટે આપણને શ્રદ્ધા પેદા થાય એનું નામ જ સમ્યક દર્શન. પછી મન ન ભટકે. આ જગતમાં જેટલા પદાર્થો દેખીએ ક્યાંકનું કોકનું કાંઈ સાંભળીએ અને એ ટાઈમે આપણી શ્રદ્ધા ટકી રહે એનું નામ જ જોવે છે. અનાદિકાળથી ભગવાનની પાસે રોજ જાજો. બાકી સ્તુતિ આવડે અથવા ન આવડે, ઘણા લોકોને સ્તુતિ પણ ના આવડતું, કઈ વાંધો નહીં, પણ મોઢે મોઢે આટલું તો બોલજો, હે પ્રભુ આપની કૃપાથી મને આ ભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાઓ. બોલી શકાય ના બોલી શકાય? રેવા રાહુ બને. સ્તુતિઓ ના આવડતી હોય, રત્નાકર 25 ના આવડતી હોય, પરમાત્મા સંસ્કૃતની સ્તુતિઓ ના આવડતી હોય, પણ આટલું ગુજરાતીમાં બોલો અને એ પરમાત્મા પાસે માગણી કરજો, હે પ્રભુ આપની કૃપાથી મને આ ભાવમાં સમ્યક દર્શનનો સ્પર્શ થાય. કારણ કે હવે એનું બોલું જ રહસ્ય, કારણ કે અત્યાર સુધીની કરેલી તમામ ક્રિયાઓ સમ્યક દર્શન વગર એકડા વગરની મીંડા જેવી છે. એકડા વગરની ભગવાનના ભાવો કેટલા? તમે ભાઈઓ બધી બોલો ને, આ બોલી જાય પછી તમારે બોલી જવું સારું પણ લાગે. કેટલા ભાવો? 27. 27 ભાવ છે પરમાત્માના. પણ એ ક્યાંથી? ભગવાન મહાવીર ના અનંત અનંત ભાવો થયા. ભગવાન મહાવીર અનંત કાળ સુધી એકેન્દ્રિય અવસ્થામાં રહ્યા. આ ભૂતકાળની વાતો કરું છું. પરમાત્મા ભગવાન મહાવીર અસંખ્ય કાળ સુધી પંચેન્દ્રિય અવસ્થામાં રહ્યા. ચૌરિન્દ્રિય અવસ્થા, તેન્દ્રિય અવસ્થા, બેન્દ્રિય અવસ્થા, આ બધી અવસ્થામાં ફરતા 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 એના 27 ભાવની જે ગણતરી થઈ એ જ્યારથી આ જેની આપણે માંગણી કરીએ છીએ એક શબ્દ ત્યાં હું ઘૂંટાવી રહ્યો છું, એ શબ્દનું નામ છે સમ્યક દર્શન. અને સમ્યક દર્શન સુધી ન આવે ત્યાં સુધીના એકાસના, બેસના, ઉપવાસ, આઈમીલ, ઉપદાન, ચરિત્ર, સંયમનો માર્ગ બધું સમ્યક દર્શનની પહેલી શરત. કેવી રીતે ઉત્પન્ન થાય આપણે પછી વાત કરશું, પરંતુ સમ્યક દર્શન વગર ચાલે નહીં. એટલે પરમાત્મા પાસે જ્યાં જાઓ, હે પ્રભુ પરમા કૃપાળુ પરમાત્મા, હે વિતરાગ દેવ, આપની કૃપાથી મોહનીય કર્મ બંધાયેલો એવા મને મારા અંદર મોહનીયના જે તુફાનો ચાલે છે, ક્યારેક દર્શન મોહનીના તુફાનો ચાલે, ક્યારેક ચારિત્ર મોહનીના તુફાનો ચાલે, ક્યારેક શ્રદ્ધાની અંદર અકળાવે, ક્યારેક ચારિત્ર મને પાડવા ન દે, આની અંદર જે અકળામણ કરે છે એમાંથી થોડી મુક્તિ અપાવીને મને તું સમ્યક દર્શન અપાવ. આવી કોની પાસે વિનંતી કરવાની છે? પરમાત્મા પાસે. સમ્યક દર્શન આવશે એટલે બધી ક્રિયાઓ સ્પષ્ટ થઈ જશે. અને એ નાનકડી ક્રિયા, એક મુપત્તિનું પરિણામ, એક નવકાશનું પચકાર મોક્ષ આપવાની તાકાત ધરાવે. અગર માત્ર સમ્યક દર્શન આવી જાય તો એક નાનકડું નવકાશનું પચકાર, એક નાનકડું, શું બોલ્યો હજી ખબર ના પડી, નાનકડું નવકાશનું પચકાર, આ સમ્યક દર્શનની તાકાત. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા, પણ સમ્યક દર્શન માટે જે ઝંગના થવી જોઈએ, એક મુપત્તિનું પરિણામ કરતા આગમાંથી આંસુ ભીંજાવા જોઈએ, એક ખમાસનું દેતા પંચાંગ પ્રણી બાદ પૂર્વાચારની વસ્તુ યાદ આવી જોઈએ, તમને એક એક ક્રિયા કરે ક્યાંક તો ગંધર ભગવાનની યાદ, ક્યાંક તીર્થંકર પરમાત્માની યાદ આવે. ક્યારે આવે યાદ? તો કે સમ્યક દર્શન આવે ત્યારે. નહીં તો આ ક્રિયા તમને એમ લાગે 1.5 કલાકની પ્રક્રિયા છે, સંવત્સરી પ્રતિક્રમણ છે, 2 કલાકમાં પૂરું થાય, વિછામી દુકાન થઈ ગયા, 5મીનો દિવસ આવ્યો, આપણે હવે પારણું થયું, હવે આપણને કોઈ ટેન્શન ટેન્શન હવે ચાલુ થયું. કેમ કે પરમાત્માની વાણી નહીં મળે, સાધનની ભક્તિ નહીં મળે, પરમાત્મામાં ક્યાંક આળસ આવશે, મોહનભાઈ આવીને રોજ તમને યાદ કરાવશે, તું આજે હવે ન કરતો, 8 દિવસમાં તું દુબળો થઈ ગયો, કેટલા ઉપવાસ કરી નાખ્યા, વેટ ઘટી ગયું, આ કોણ કહેશે? હા બહુ ખતરનાક છે. હવે હવે આટલા દિવસ તો આરાધના કરીએ, આપણે તો સંસારી માણસો છીએ, સંસારમાં રહેવાનું છે, હું તો લાકોડા વાળા ગમે તે કે એમાં
માંથી આપણને જેટલું ગમે એટલું લઈ લેવું, બાકી બધું છોડી દેવું, એ તો આપણે ટિકિટના ખર્ચે આવ્યા છે, એટલે એમને બોલવાનો અધિકાર ખરો. આવું તમે નહીં કયો, મોહનભાઈ તમને આવું કહેશે એમ કહું છું. કોણ કહેશે? આ સાવધાન રાખવાની જરૂર છે. આ મૌન્ય કર્મને અને મૌન્ય કર્મને તોડવા માટે જ પ્રક્રિયા ચાલે છે. આ આદિજી ચાર સંજ્ઞામાંથી મુક્ત થઈને સમ્યક દર્શન પામીને પરમાત્મા તરફ વળીએ અને ચાર ગતિનો નાશ કરીને પંચમ ગતિ પામીએ એ પ્રાર્થના સાથે આજે અહીંયા કને પ્રવચન પૂર્ણ કરીએ છીએ. એ પ્રવચનના માધ્યમથી ક્યાંય વિતરાગની વાણીથી ક્યાંય પણ મનની એકાગ્રતા તૂટવાના કારણે ક્યાંક બોલાઈ ગયું હોય તો નતમસ્તક હોકર પરમાત્માની સમક્ષ સંત સમક્ષ ઇચ્છામિ કળમ પચકાર.